મોર્નિંગ બધા ભાઈઓને, રામ રામ સીતારામ બધાને, જય માતાજી. કેમ છે બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં છો તમે. તો આજે આ તમે ઓલરેડી થંબનેલ જોઈ જ લીધી છે કે આજનો વિડીયો છે ને ટોટલી મારા ઉપર જ છે કે હું ક્યાં ક્યાં ભણો છું, અત્યારે મારો શું પગાર છે, પહેલાં સ્ટાર્ટિંગમાં નોકરી કરી ત્યારે શું મારો પગાર હતો, અને હું કઈ જગ્યાએ હું ભણો છું, હું કઈ ફેમિલીમાંથી બેકગ્રાઉન્ડ કરું છું, મારું ફેમિલી બેકગ્રાઉન્ડ, એન્ડ હું ક્યાંથી આવ્યો છું, કયું ગામ મારું, બધી આજે ટોટલી બધું ડિસ્કસ કરશું. So today we are going to discuss about everything, all my family history, where I belongs to, from which city I belongs to, where I studied, what education I have, what skill I have, what are my experiences, which hotel I worked, how many countries I have traveled. So today we are going to discuss about everything, all about my history. So today's video is going to be a small documentary on me. સો હોપ બધાને મજામાં આવશો. તો આજનો વિડીયો આપણે આજ ચાલુ કરીએ. સો બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ સીતારામ બધાને. સો અત્યારે એમ તો કહી શકું કે મારી સેલેરી લગભગ અત્યારે હું આઈફોન 15 પ્રો તો હું લઈ શકું મહિને, એટલો તો પગાર મને મળી જાય છે અહીં ગણે. તો લગભગ એમનો તો ઇન્ડિયામાં તો આપણે આઈફોન 15નો ભાવ બહુ વધારે છે, પણ અહીંયા નથી મોટા ભાઈ બધા, અહીંયા એટલો બધો ભાવ નથી, અહીંયા ઓછો પડે છે ભાવ, બરાબર. તો તમે એમ ન કહેતા કે ઇન્ડિયાના ફ્લિપકાર્ટમાં તમે જઈને પછી સર્ચ કરશો અને કે ભાઈ આટલો પગાર છે, ના ના એટલો બધો નથી, એટલો બધો નથી. અહીંયા અમારે ફોનનો ભાવ ઓછો છે, આઈફોનનો ભાવ, બરાબર. હું આજે આખી ડિટેલનો વિડીયો જ બનાવીશ મારા ઉપર, બરાબર. જો તમને કોઈ પણ એમ થતું હોય કે ભાઈ આ કઈ રીતે અહીંયા ગયો છે, તો આખો વિડીયો છે ને ધ્યાનથી એક વખત જોજો. જો ભાઈ હું અહીંયા પહોંચી શકતો હોય એઝ અ ફાર્મર, મારા પપ્પાને પાસે લગભગ 15,000 ફી હતી, એ ભાઈ ફી ભરવાના એટલા બધા પૈસા નહોતા ટાઈમે એ ત્યારે એમ, અને કઈ રીતે મારા પપ્પા પૈસા ભેગા કરતા એ તો મને જ ખબર છે ભાઈ. એટલે મારા પપ્પાને લગભગ મારે 5 વીઘા જેટલી જમીન છે, બાકીનું એમને ભાગ્યું રાખતા હતા, બરાબર. જો હું ખેડૂતનો છોકરો થઈને જો હું અહીંયા પોગી શકતો હોય, તમે લક કહો કે ભગવાન માતાજીની દયા કહો, ગમે તે કહો, બરાબર, પણ હું અહીંયા પહોંચી ગયો મારી મહેનત, અને એ મારી મહેનતના કારણે ગણો ને, ઘણી મહેનત કરી છે ભાઈ. તો મેં કઈ કઈ મહેનત કરી છે અને તમે કઈ કઈ રીતે તમે અહીં પહોંચી શકશો ને, એ તમને થોડુંક માહિતી કે થોડુંક તમને આમ નોલેજ મળશે કે ભાઈ આ કઈ રીતે ગયો હતો. તો બધા વિડીયો છે ને આખો જોજો, સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધીનું, મજા આવશે. તો તમને થોડોક આઈડિયા આવશે કે જે હું એના માટે બનાવું છું, એ લોકોને મોટિવેટ કરું છું કે જે લોકો 10મા 12મા છે અને જે લોકોને ફ્યુચરમાં વિચાર છે ભાઈ, આ કારણ કે આજકાલ સરકારી નોકરીનો ભાઈ ઘેટા બકરાની જેમ આપણે લાઈન હાલી જાય છે ને કે ભાઈ સરકારી નોકરી જ જોઈએ, પણ ભાઈ સરકારી નોકરી એમ ન મળે મારા ભાઈ. સરકારી નોકરી લેવા માટે ભાઈ દિવસ રાત મહેનત કરવી પડે તો સરકારી નોકરી મળે, તોય મળતી નથી ભાઈ અત્યારે, અને ખોટે ખોટી પછી ઉંમર વહી જાય છે, એવું થાય છે, પછી કોઈ છોકરી દેતું નથી ભાઈ, કોઈ છોકરી ન દે, પછી એ બાજુથી નહીં રહેવી, ઉંમર તો વહી જાય, બરાબર. અને સરકારી નોકરીમાં કારણ કે એમાં ઘણું એવું થાય છે કે પછી જો એક્ઝામ કેન્સલ થાય ને પોસ્ટપોન થાય ને પેપર લીક થઈ જાય ને ફ્રોડ થાય ને આમ થાય ને તેમ થાય ને, એમાં ભાઈ આપણે જે બિચારા દિવસ રાત જે મહેનત કરે છે ને એનો વારો નથી આવતો. તો ભાઈ સરકારી નોકરીનું સપનું છે ને હું તો એમ કહું છું કે ભાઈ ન જવાય, કારણ કે મને તો મારી ખબર હતી કે ભાઈ મને સરકારી નોકરી નથી મળવાની, કારણ કે આપણે એટલી બધી મહેનત કરીએ કે એમ છેવી જ નહીં, બરાબર. કારણ કે સરકારી નોકરી લેવા માટે ભાઈ દિવસ રાત મહેનત કરવી પડે તઈ જાણીને તઈ સરકારી નોકરી મળે, પણ હવે તો મને એમ થાય છે કે સારું કરું હું એ ભીડમાં ઘેટા બકરાની ભીડમાં ન ઉગ્યો, અત્યારે મને એની કરતાં સારો આમ સારો એવો પગાર મળી રહે છે, સારી ફેસિલિટી મળે છે અહીં, કારણ જો ખાવા પીવાનું રહેવાનું બધું રૂમ તમને ઓલરેડી મારો બતાવ્યો છે કે ન જોયો હોય ને તો એક વખત આમાં યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો કે અમારા રૂમ અમને રૂમ કેવો આપેલો છે અહીં રહેવા માટે. પ્લસ અમે દર વર્ષે અહીંથી ઘરે જવા માટે ટિકિટ આપે, એ પ્લેનની ટિકિટ આપે ભાઈ. મારું મોટું જોઈને તો લગભગ તમને નહીં લાગતું હોય કે આને કોઈ ગરડાથી અમદાવાદની કોઈ બસની ટિકિટે આપે, પણ ભાઈ આ લોકો આપે છે. અને જો અમને ટ્રાન્સપોર્ટેશન બધું ફ્રી આપે છે, પાર્ટી બધા હોટલવાળા ફૂલ અમને મોજ કરાવે છે ભાઈ, એકણે જે કંપની છે ને જે હોટલમાં હું કહે. તો હવે બેઝિક અપૂરું થયું, સો લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. મારા વિશે પહેલાં થોડીક માહિતી આપી દો કે હું કઈ ક્યાંથી આવ્યો છું. સો મારું પૂરું નામ છે પરમાર પ્રકાશ, એન્ડ મારું ગામ ગરડા છે, જે બોટાદ ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે, GJ33 કહેવાય છે અમારું. અને પહેલાં તો અમારું ભાવનગર ડિસ્ટ્રિક્ટ હતું GJ4, એના પછી અમારું બોટાદ ડિસ્ટ્રિક્ટ બની ગયું, એટલે બોટાદમાં આવે છે અમારા ગરડા. ગરડા સ્વામી નામ, એટલે ગરડા બે છે આપણે ગુજરાતમાં, એક ગીર ગરડા અને ગરડા સ્વામી, તો હું ગરડા સ્વામીનો જ છું. તો હું છે ને મારા પપ્પા ખેતી કરે છે, હજી ખેતી જ કરે છે, જો કે અમારે 5 વીઘા જેટલી જમીન છે, અને ત્યારે તો અમારે એટલું 5 વીઘા અને અમે 4 ભાઈ બહેન છીએ ટોટલ, બરાબર. અને
અમે લગભગ બાજુમાં અમે પછી એ ટાઈમે તો ભાઈ એમાં કારણ કે મારે બહેનના ને બધા લગ્નના કરવાના હતા એટલે એ ટાઈમે તો કંઈ પૈસાનો કાંઈ બીજો સોર્સ જ નહોતો એટલા માટે અમે 5 વીઘામાં તો કાંઈ પૂરું પડે એમ હતું નહીં. તો પછી અમે બાજુમાં 25 જેવું વીઘા જેવું ફાર્મે ભાગ્ય રાખતા હતા, ભાગ્યું રાખતા હતા. તો એટલે ભાઈ મેં વાડીમાં બધું બહુ કામ કર્યું છે, એટલે વાડીનું કામ અત્યારે હજુ બધું મને આવડે જ છે. મેં મારું એજ્યુકેશન જે સ્ટાર્ટ કર્યું હતું ને એ જે ખાતે ગરડાની ખાચેવાડીમાં બ્રાન્ચ શાળા નંબર 7 કહેવાય છે, અત્યારે તો ખબર નહીં એનું નામ લગભગ આઈ થિંક ચેન્જ થઈ ગયું છે. અને જે કોઈ મારી યાર ભણતા હોય એ કમેન્ટ કરજો કે ભાઈ કે હા ભાઈ અત્યારે શું નામ છે. ત્યારે તો પપ્પાને એવું હતું ને કે ભાઈ ભણવા જતા હતા ને તો લગભગ અમે કારણ કે અમારા મારા પપ્પાને 3 ભાઈ બરાબર, 3 ભાઈઓના ટોટલ 11 છોકરા જેવા થાય, કારણ કે 4 ભાઈઓ તો અમે પોતે થઈ ગયા. તો રોજના અમને ક્યારેક એક દિવસે બે દિવસે ભરવા પૂરવા માટે રૂપિયોથી 2 રૂપિયા ક્યારેક 8 આના એવી રીતે જ મળતું હતું. તો એવામાંથી હું ભાઈ કોઈ આપણે તો રાજી થતા કારણ કે પપ્પાની હાલત ને એવું બધું એવું હતું ને કે આપણે માંગી નહોતા એકતા એવું હતું. એ ટાઈમે જ્યારે ભણવા જતા હતા ને લગભગ હું 1 થી 12 ધોરણ ભણ્યો ત્યાં સુધી મારા પપ્પાની અમે બધા વાડીએ જ રહેતા હતા. અમારી વાડીથી સ્કૂલ સુધી હું સાયકલ લઈને ક્યારેક હાલીને એવી રીતે અમે ભણવા જતા હતા. તો એવી રીતે મેં 1 થી 12 ધોરણ અમે હું ભણ્યો અને અમે વાડીએ રહેતા, દિવસ રાત અમે વાડીએ રહેતા હતા બરાબર. વાડીએ નહોતી હતી કાંઈ લાઇટ આવતી કે નો કાંઈક પંખા ને એવું, લાઇટનું તો એવું ક્યારેક ડીમ લાઇટ આવે ફૂલ લાઇટ આવે કાંઈ ઠેકાણું જ નહોતું લાઇટનું. તો એવી રીતે વગર પંખે પણ અમે ભાઈ વાડીએ જિંદગી કાઢી એમ કરો એમ ગણી શકાય એમ. રોજ સાયકલ લઈને નિશાળે જતો હતો, હા રોજ સાયકલ અમે બધા ભાઈ બહેન સાયકલ લઈને નિશાળે જતા ને આવતા, કારણ કે નિશા અમારી વાડીથી નિશાળ લગભગ 3.5 કિલોમીટર જેટલી દૂર હતી. તો રોજ જવાનું અને પાછું આવવાનું એવું થતું મારે. આ પાર્ટ 1 થઈ ગયો કારણ કે વિડીયો થોડોક લાંબો થઈ જાય છે એટલે મેં પાર્ટ્સમાં ડિવાઈડ કર્યો છે, વિડીયો પાર્ટ્સ ભાગમાં કર્યો છે એમ. તો તમારે બીજો પાર્ટ જોઈ તો કમેન્ટ કરજો પાર્ટ 2, એટલે હું પાર્ટ 2 મૂકીશ તમને બરાબર, જોઈ લેજો આખો. ચલો રામ રામ બધાને. અને મારી જર્નીનો છે ને હું તમને બધાને એક રિક્વેસ્ટ કરું છું કે એવા માણસને શેર કરજો કે ભાઈ જે ખેતીવાડી કરતા હોય એ લોકોને, જે એના છોકરાને શેર કરજો. અને જે હું તો એમ કહું છું ભાઈ મારી પાસે મારા એમાં વાડીએ રહેતા હતા બરાબર, હવે વાડીએ હું 1 થી 12 ભણ્યો એટલું બધું, એટલું અમે હું એટલા લોઅર મિડલ ક્લાસમાંથી હું બિલોંગ્સ કરું છું બરાબર. જો હું જો અહીંથી અહીંયા સુધી પહોંચી શકતો હોય તો ભાઈ તમારો છોકરો પહોંચી શકે. તો એવા લોકોને એવા વિદ્યાર્થીઓને શેર કરજો કે જે ભાઈ 10-12માં ભણે છે અને જો એ થોડું કોન્સન્ટ્રેટ કરે અને ભણવામાં તો ભાઈ એ લોકો પણ અહીંયા પહોંચી શકે આરામથી. તો એવા લોકોને એવાને શેર કરજો તો એ લોકોને થોડુંક આમ મોટિવેશન મળે, થોડુંક માહિતી મળે કે ભાઈ હા અમે અત્યારથી થોડુંક ધ્યાન દઈશું તો અમે પણ પહોંચી શકશું. તો એવા લોકોને શેર કરજો. એક પ્લીઝ એક દિલથી એક નમ્ર વિનંતી છે તમને બધાની કે એવાને જ શેર કરજો જે તો અત્યારે થોડુંક ધ્યાન આપે. અત્યારે ફોનમાં અને પબજી ગેમ પિનપતિ એવામાં રામ રામ સીતારામ બધાની પાર્ટ 2માં તમારું બધાને સ્વાગત છે. જો તમે પાર્ટ 1 ન જોયો હોય તો એક વખત જોઈ લીજો કારણ કે એની સિવાય તમને અહીંયા બીજા પાર્ટમાં જોવાની મજા નહીં આવે. ત્યાંથી મેં ચાલુ કર્યું ને એ ત્યાંથી ને સ્ટાર્ટ કર્યું છે. તો એક વખત બધાને વિનંતી છે કે ભાઈ પાર્ટ 1 પહેલાં જોઈ લો અને પછી પાર્ટ 2 જોવો. એન્ડ ભાઈ મેં તો બહુ વાડીનું કામ કર્યું છે લગભગ આમ ગણું તો, કારણ કે મમ્મી પપ્પા કામ કરતા જોઈએ ને આપણે એમ થાય કે આપણે આવડા કામ કરીએ કે આવડા હોય તો આપણે બેસી તો નોંધ રહેવાય ને મારા ભાઈ. તો મને વાડીનું બધું કામ આવડે છે ભાઈ બધું. આપણને હાવ દેશી છે કાઠિયાવાડી, હું શુદ્ધ કાઠિયાવાડી છું તો આપણને બધું વાડીનું કામ આવડે છે. નીંદતા આવડે, કપા વીણતા, ઢોર પાયા છે, ઢોર ચારેલાય છે ધારુમાં, અને જેમ ઝાર વાડવાનું કયો કે હાથી હાંકવાનું કયો કે બળગાડો હાંકવાનું કયો કે બધું કામ આપણને આવડેલું છે, બધું કામ આપણે કરેલું જ છે ભાઈ. આપણે હું તો ભાઈ હાવ આમ ગણો તો ડાઉન ટુ અર્થ જ છું એમ. આપણને કાંઈ ખોટે કોઈ જાતનો કાંઈ આમ ઈગો નહીં કે ભાઈ આપણે આ વિદેશમાં રહીએ છીએ કે તો આમ કે તેમ કે ભાઈ કાંઈ નહીં ભાઈ. આપણે હાવ નીચે છે એવી હું હજી હું ઘરે જાઉં ને કદાચ અહીંથી ફ્લાઇટ લઈને આપણે અમદાવાદ અહીંથી અમદાવાદ ઉતરીને પછી અહીંથી હું ફ્લાઇટ લઈને ગયો હોય ને તો ઘરે જાઉં ને એટલે ભાઈ પહેલો દિવસ બધી આટા મારું પછી બીજા દિવસે ભાઈ હું કપા વેણવા ચડી જાઉં છું. અત્યારે હાલની તકમાં હું એ જ કરું છું કારણ કે ભાઈ આપણે જ્યાંથી હું જ્યાંથી આવ્યો છું ને એ વસ્તુ હું બધી ભૂલતો નથી. મને હજી ખેતી કરવું ગમે છે અને ખેતી કરવું મારો ઇન્ટરેસ્ટ છે ભાઈ ખેતી કરવું, પણ એમ થાય હવે તડકો લાગે પાછો એટલે હવે થતું નથી. હું કહું તો મારે એવું છે ને ભાઈ સુરતથી ગરડા આવે અને તો ભાઈ આપણે વાળ ન ઉઠાવવા દે, પેન્ટ શર્ટ નો ઇન્ચેક કરીને રખડતા આવે, પણ આપણે એવું કાંઈ નહીં ભાઈ. આપણે બીજો દી થાય ને એટલે વાડી ચોંટી ગયા હોય. હા મમ્મી પપ્પાની તો બધા ના પડે કે ભાઈ નહીં તું આ 1 મહિનો વેકેશનમાં આવ્યો છો
તો મોજ કરે આડો ઓલો આંટા મારે આંટા ફેરા મારે આશીર્વાદ આમ આંટા ફેરા આશીર્વાદ કરે બાકી વાડીનું કામ નથી. પણ આપણને મમ્મી પપ્પાને વાડીએ કામ કરતા જોઈએ ને તો આપણને ભાઈ એમ છે કે હવે આ પહેલાં જિંદગી એવી યાદ આવી ગઈ તો વાડીએ કામ કરે આપણને ફૂલ મજા આવે. એટલે બીજો દી થાય એટલે મમ્મી પપ્પા એમ કે હાલો છોટી જાવ કપાય વેણવા એટલે આપણે ભાઈ છોટી જાવ કપાય વેણવા મજા આવે. વાડીનું કામ આપણને કરવું બહુ ગમે છે એટલે આપણને એટલે તું જાવ ને સીધો વાડી જોઈ ગયો કામ કરો. તો મેં 22-23 દિવસ ફરી લીધા, 22-23 દેશ ફરી લીધા. પણ તોય આપણને આમ એટલો કંઈ થોડું કંઈ એટલો કાંઈ ઈગો નહીં, ઈગો કાંઈ એવું કાંઈ લાગતું નથી કે ભાઈ હું વિદેશ ફરીને આવ્યો કે ઘરે જાઉં એટલે એક ફૂટ ઉપર હલો ના ભાઈ આપણે એવું કાંઈ નહીં ભાઈ. આપણે હજી ભાઈ જઈને વાડીના કામ જ કરી હજી ઢોર જ હજી એમ થાય કે ભાઈ હજી અહીંયા જાઉં તો હજી હું ભાઈ ઢોરને નીંદ નાખવાનું નીંદ વાઢવાની પણ વાઢવા દિવસ જાઉં છું એવું થાય. કારણ કે મેં છે ને એ ગરીબી છે ને ગરીબીના દિવસો જોયા છે ભાઈ. તો એટલે મને એવું કારણ કે મેં છે ને ભાઈ એ ગરીબી જોઈ છે ભાઈ કે ગરીબી કેવી હોય એમ. અને ઓલું નથી કહેતા કે ગરીબનો કોઈ દોસ્ત ન હોય અને જે દોસ્ત ગરીબીમાં હારે હોય ને એ જ સાચો ભાઈબંધ કહેવાય. એ સાચું જ છે ભાઈ. ત્યારે આપણે ત્યારે હતા ભાઈ દોસ્ત છે મારે ત્યારે હતા જ તે એ જ મારા અત્યારે પાકા ભાઈબંધ છે. પછી મેં એકથી હાથ એના બ્રાંચાળા સ્કૂલ બ્રાંચાળામાં કર્યું હતું ને એ ખાતરવાડામાં આવી છે એમાં. પછી 8-12 મેં MM હાઈસ્કૂલમાં કર્યું. MM હાઈસ્કૂલ એટલે ભાઈ ગરડાની ખતરનાકમાં ખતરનાક નિશા કહેવાય ને તો MM હાઈસ્કૂલ. ગામની લગભગ બધી વધારાની વેજા હોય ને આજુબાજુના ગામડાની વધારાની વેજા હોય ને એ બધી MM ભેગી થાય. એમાંય ભાઈ આપણે એડમિશન મળે યુનિયાર્થી. કારણ કે બીજે કંઈ આવું કાંઈ એટલી બધી એવી હતી નહીં કે ભાઈ પ્રાઇવેટ સ્કૂલમાં ભણી એકવી એટલી બધી ફી તો આપણે બાપા પાસે હતી નહીં. કારણ કે અમે ભાઈ બહેન બહુ જાજા હતા. એકને ભણાવ્યો તો બધાને ભણાવવા પડે ને પ્રાઇવેટમાં. એટલું બધું તો બાપાને તેવા એવું નહોતું કે ભણાવી ગયું. એટલે બધી આપણે ભાઈ સરકારી નોકરીમાં જ 1-12 કર્યું છે. હા જે જેટલી MM છે ને ભાઈ જાય ને એ બધી ખતરનાક વેજા કહેવાય ને વધારાની વેજા. ભાઈ હું એમાં આવી જાઉં ભાઈ એટલે તમે કોઈ ખોટું ન લગાડતા MM વાળા. અને MM વાળા હોય ને પ્લીઝ આ વિડીયો મોકલજો એકવાર એટલે ખબર પડે એને કે ભાઈ આ ભાઈ MM ભણીને ત્યાં વિદેશમાં ગયો છે. હા ભાઈ હા ક્યાંથી ક્યાં પહોંચ્યો છે ને એ બધું તમે એકવાર રિક્વેસ્ટ કરું છું કે ભાઈ જે MM ભણ્યા છે ને ગરડાની MM હાઈસ્કૂલમાં મોહનલાલ મોતીચંદ હાઈસ્કૂલ કે ને એમાં ભણ્યો છું ભાઈ. એટલે એ લોકોને મોકલજો પ્લીઝ એક રિક્વેસ્ટ છે ભાઈ. એ વેજા કહેવાય ને જ્યાં મેં ભાઈ મેં મારી નજરે મેં આંખે મેં જોયું કે ભાઈ છોકરા છે ને એના આપણે પાંખાના પાંખડા વાળી દે, બેન્ચું તોડી નાખે, જે કાંઈ ગ્રીલ હોય પાટે મારી મારીને તોડી નાખે, દાદરા ને એવું બધું જે કાંઈ હોય ને ધડાધડ પડા પડ ને એ એકવાર તો એવું થયું ને કે ભાઈ પંખો ફરતો ઉપરથી હેઠો પીડ્યો તો લ્યો. કારણ કે છોકરાએ ચપ્પલ મારી મારીને પાટા ઓલું મારી મારી એવો કંઈ નહીં કહ્યું ને પંખાના પાંખડા વાળી દે ને એવી વેજા ભાઈ MM ભેગી થાય એવી હું એમાં જ હતો ભાઈ. એ કારણ કે બધું મેં નજરે જોયું છે ભાઈ. એકવાર પશુપાલનનો લેક્ચર આવતો હતો અને બરાબર સાહેબ છે ને શું નામ તો મને યાદ નથી એ સાહેબ ભણાવતા હતા અને પંખો ઉપર ફરતો ઉપરથી હેઠો પીડ્યો ભાઈ. વિચાર કરો એ સાહેબ તો બિચારા સાહેબને તો ભાગ કહેવાય. પછી એમ થઈ ગયું કે ભાઈ કારણ કે લગભગ એમાં આપણો થોડોક તો રોલ હતો જ તે એ ટાઈમે તે. પણ એ પછી આપણે નક્કી કરી લીધું કે ભાઈ જો આ પંખો ફરતો જો સાહેબની માથે પીડ્યો તો બિચારા વગર વાંકે ને વગર બોલે જો એને ભાઈ કાંઈક ભાગી જાય કેવું થાય. એ પછી ભાઈ મેં નક્કી કરી લીધું કે ભાઈ હવે આ બધું છે ને મૂકી દેવાનું છે. આ કાંઈ એટલે કાંઈ આપણે કરવું નથી, ખાલી ભણવામાં ધ્યાન રાખવું છે. એ પછી મેં ભાઈ ભણવાનું હરખી રીતે આમ કહેવાય ને તો ધ્યાન દઈને ચાલુ કર્યું હતું. એ કંઈક 10th-11th ધોરણમાં મેં બરાબર કોન્સન્ટ્રેશન દઈને ભણવાનું પછી ચાલુ. MM તો મેં આમ ગણો ને તો 8-9-10-11-12 5 વર્ષ કાઢ્યા. પણ ભાઈ MM જે મજા આવી છે ને એવી આમ લગભગ એમ થાય કે ભાઈ એ દિવસો કેવા મજા નાખતા એમ. નહીં હરખું ભણવાનું કાંઈ લેવા દેવા જ નહીં. અહીંથી અમે ત્યાં એ ટાઈમે તો અમારે કંઈક કલા જોશી સાહેબ હતા, તલસાણીયા સાહેબ હતા, પ્રિન્સિપાલ હતા અને શોભનાબેન ને બધા એમ લગભગ એ બધા હતા બરાબર. ત્યારે એ એમાં એવું હતું ને કે ભાઈ મન ભાવે ત્યારે આવવાનું, મન ભાવે ત્યારે જવાનું, કોઈ લેક્ચર પીરિયડ કાંઈ કોઈને લેવા દેવા જ નહીં. સાહેબ નહીં ત્યારે આમ બે ત્રણ સાહેબ હતા, નિકુંજ સર જે વઢેલ સર હતા, છાપરિયા એ બધા ઘણા છે, જમોડ સાહેબ ને બધા એ બધા કાકા જોશી સાહેબ, હિતેશ પટેલ, નિકુંજ સર છે ને એ આપણા ફેવરિટ હતા, જમોડ સાહેબ નિકુંજ સર. ત્યાં એના લેક્ચરમાં ભાઈ બહુ મજા આવતી હતી એમ થાય કે ભાઈ દિલથી એ લોકો ભણાવે છે ને અમે દિલથી ભાઈ ભણતા હતા. અને મારે એ ટાઈમે તો પછી એમાં 11 વાગે અમે જાવી ને 11:30-12 વાગે ને ભાઈ અમે ઠેલા 12 વંડીઓ ઠેકી જ બેહતા હતા ભાઈ. હા એ ભાઈ હું એમાં જ હતો જ્યારે 11 વાગે સ્કૂલ થાય અને પહેલી બીજી ને ત્રીજી ત્રણના રિસેટ પડતી એમ જે કે બ્રેક ટાઈમ 3 હતા. એમાં 11:30 વાગેની 11:30 વાગ્યાનો હતો, 12:30 વાગ્યાનો થાય ને એટલે હું લગભગ અમે 3-4 ભાઈ બહેન હતા ને
એ 4:30 વાગે અમે વંડી ઠેકીને અમે પછી ઘરે ગયા હતા. કોઈને ભણવા ન દે, કાંઈ લેવા દેવા જ નહોતા. અને પછી બીજી રીતે પડે બે 2:30 વાગે પડતી હતી, અડધા એમાં વ્યા જાય, 30-50% જેવા એમાં ભાગી જાય. દફતર લઈ લઈને ભાગી જવાનું, કોઈ કાંઈ કહેવાળું જ નહીં ભાઈ, કાંઈ કોઈને લેવા દેવા જ નહીં, નહીં પ્રિન્સિપલને કાંઈ લેવા દેવા, નહીં કાંઈ શિક્ષકોને કાંઈ લેવા દેવા. એવું હતું. હા, એવું એજ્યુકેશનમાં એમાંથી ભાઈ હું પસાર થઈને અહીંયા આવ્યો છું. તો હું અહીં પોગી ગયો, આ ભગવાન માતાજીની દયા કહેવાય ને, તો હું અહીં પોગી ગયો છું. પછી એમ થાય કે છેલ્લે 4:30 ની સીટ પડે ને, એમાં લગભગ 7 આવીને એક જ બેઠા હોય, બાકી કોઈ વિદ્યાર્થી હોય નહીં. હા, એ બધા બેઠા હોય, એક મોનિટર બેઠો હોય અને આમે એના સાહેબ બેઠા હોય, બરાબર બે લેક્ચરમાં ક્લાસમાં બસ 2 જણા 4:30 ની સીટમાં વધે. પછી 6 મહિના થાય, પછી 6 મહિના પછી તો આઠમામાં ચાલુ કર્યું, ત્યારની વાત કરું છું, 9, 8, 9, 10 ની ત્યારની વાત કરું છું. ત્યાર આવું હતું ભાઈ, કાંઈ કોઈને લેવા દેવા જ નહોતા યાર, ભણવાથી કાંઈ લેવા કાંઈ કનેક્શન જ નહીં. મોસ્ટ ઓફ તો બધા છે ને, બધા બીજા હતા ને મારા ફ્રેન્ડ્સ લોકો, એ લોકો તો ટ્યુશનમાં જઈને પાસ થઈ જતા, પણ મેં તો લગભગ 8-9માં કાંઈ ટ્યુશન રખાયું નહોતું. ભાઈ 10માં એમ થયું કે હવે ભાઈ ટ્યુશન રખાઈ ગયું, એટલે 10માં મેં ટ્યુશન રખાવી દીધું. કારણ કે ખબર જ હતી કાંઈ સ્કૂલની, એમએમ હાઈ સ્કૂલની, કે ભાઈ અહીંયા જો કન્ટિન્યુ કરશું ને તો પાસ થવાની વાંધા પડશે. હા, એવું જ હતું ભાઈ. એટલે મેં ટ્યુશન એ કરાવ્યું, પછી ટ્યુશનમાં જતા સ્કૂલે જતો એવું કર્યું. આ થઈ ગયો પાર્ટ 2 પૂરો થઈ ગયો, કારણ કે હજી થોડોક લાંબો છે વિડીયો, એટલે પાર્ટ 2 અહીંયા પૂરો થઈ ગયો મારો સ્ટ્રગલ, જે કાંઈ સ્ટ્રગલનો છે. એટલે હવે પાર્ટ 3 તમારે જોવો હોય તો એક લાઇક કરજો પ્લીઝ, અને સબસ્ક્રાઈબ તમને સારું લાગે તો કરજો, અને પાર્ટ 3 તમારે જોઈએ તો એક કમેન્ટ કરજો કે પાર્ટ 3, એટલે હું પાર્ટ 3 પણ મૂકી દઈશ એમ. ચલો, રામ રામ બધા આવીને. પાર્ટ 3માં તમારું બધાનું સ્વાગત છે. રામ રામ સીતારામ બધાઈને. તમે જો પાર્ટ 1 અને પાર્ટ 2 નો જોયો હોય ને તો એક વખત જોઈ લેજો, કારણ કે સ્ટાર્ટિંગ ઈ જ છે પાર્ટ 1 અને 2 થી, તો તમને આ પાર્ટ જોવાની મજા આવશે, કારણ કે બધું સિક્વન્સ વાઇઝ છે એમ, લાઇન વાઇઝ એમ, બરાબર. તો એક વખત જોઈ લીજો બધાને. જેમ તેમ કરીને 8, 9, 10, 11, 12 મેં પૂરું કર્યું. 12 પૂરું કર્યું પછી ભાઈ હું એ કેટેગરીમાં હતો કે આખા સ્કૂલમાંથી, આખી સ્કૂલને હું કે આખા ક્લાસમાંથી મેં ખાલી 3-4 જણા જ પાસ થતા. પહેલી એક્ઝામમાં છે ને 3-4 જણા જ પાસ થતા, એટલે કે ખોટી કે ને ખોટી પરીક્ષા એમાં જ તે 3-4 જણા જ પાસ થતા. એમાં 4th નંબર મારો આવતો હતો, ખબર નહીં કઈ રીતે પણ આવી જતો હતો. એમાં એ બધા લગભગ બધા છે ને પાસ તેમ કાંઠે બેતા હતા, 35%, 40%, 50%, બસ એવા જ બધા હતા. જો વિચાર કરો આ ક્વોલિટીનું એજ્યુકેશનમાંથી હું પસાર થઈને, અત્યારે તો ખબર નહીં હવે કેવું બદલી, કેવું ચેન્જ થઈ ગયું એમના સ્કૂલે ખબર નહીં, પણ આ વખતે હું ગરડા જાય છે એટલે પાકે પાકું મારે એકવાર સ્કૂલનો, એમ હાઈસ્કૂલનો એકવાર લેક્ચર લેવા જવું છે એઝ અ એનોનિમસ સ્ટુડન્ટ, યુ નો. મારે કોઈ કેવું નથી, ખાલી હું પાર્ટ ઓફ ધ સ્ટુડન્ટ બનીને જવું છે કે ભાઈ હું ભણતો પણ નહીં, મારે જોવું છે ખાલી, બધું નિરીક્ષણ કરવું છે સાહેબો કેવા છે. અત્યારે હાલમાં જાય છે ઘરે, એટલે જાન્યુઆરીમાં હું આવવાનો હતો ને, જાય છે એટલે ઘરે હું 100% પાકું મારે એમ સ્કૂલમાં એક દિવસમાં રાખો ભરવા જવું છે. મારે ખાલી નિરીક્ષણ કરવું છે કે કઈ રીતનું અત્યારે હાલે છે. પછી 12 પૂરું કરીને પછી હું, મારે તો મારો ઇન્ટરેસ્ટ હતો કે હું સાયન્સ લઉં, સાયન્સ ફિલ્ડ લઉં, પણ પછી અમે ગયા બોટાદ જે ગુરુકુળ છે ને ત્યાં એન્ટ્રન્સમાં જઈને ગુરુકુળ આવે ને ત્યાં ગયા. પછી મેં ત્યાં હું ને મારા કાકા ને મારા પપ્પાને ત્રણે ગયા, પણ ત્યાં ગયા અને મારું જે મેં રિઝલ્ટ બતાવ્યું ને, ઇન્ટરેસ્ટ હતો ભાઈ મને કે હું સાયન્સમાં જાઉં, એન્જિનિયરિંગ કરું, એવો મારે વિચાર હતો. કે પછી ત્યાં ગયા તો એ લોકોએ મારું રિઝલ્ટ જોઈને જ ભાઈ એમ કહી દીધું કે ભાઈ આ સાયન્સમાં ન હાલે. ભાઈ થોડુંક દુઃખ તો થયું, ખબર તો હતી કે ભાઈ અમે નથી ચાલવાના, પણ મને તોય એમ ઓલો હતું, પેશન હતો કે ભાઈ મારે કરવું છે એમ, પણ ખબર નહીં એ લોકોએ ના જ પાડી દીધી. જો કે હાર કરું ના પડી, કારણ કે બાપા પાસે એટલા બધા પૈસા નહોતા, કારણ કે સાયન્સ કરવા માટે લગભગ ફીસ બહુ જાજી હતી. પણ હાર કરું પછી નો ભણ્યા હું આકડે, મને એમ થાય છે હાર કરું ન ગયા, કારણ કે 10-12 તો કરી લઈ બરાબર, એટલું તો પૈસા બાપા પાસે ગમે આડાવાળા ઉછીના પાછીના વ્યાજમાં લઈને કરી નાખે ભણાવી દે. પછી 12 પછી જે છે ને એ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ ત્યારે જ પૈસા હોય, જે મેઇન ખર્ચો થાય ને કોલેજ કરવાનો એ ત્યારે જ થાય, અને લગભગ એ તો ખર્ચો તો બહુ બહુ મોટી રકમમાં આવ્યો જાય, બહુ લાખોમાં આવ્યો જાય એમ. તો મને તેમ થાય હાર કરું હું ન ગયો એમ, બસ તો ભાઈ સાયન્સ કરવાનું ભણવાનું કરવાનું. પછી હા મૂડ ભાંગી ગયું ભાઈ, પછી હવે કરું હું. આપણા એજ્યુકેશન સિસ્ટમનો સૌથી મેઇન વાંધો કે ને એ ભાઈ આવડો આ જ તે કે ભાઈ આપણે 10-12 ભણી લઈએ ને તો આપણને આપણો વિઝન છે ને આપણે ક્યાં જવું છે શું બનવું છે ને એ આપણે ક્લિયર જ નથી હોતું એમ. અને કદાચ ક્લિયર હોય ને તો એ દિશામાં આપણે મહેનત નથી કરતા એમ.
એવું છે આપણે, કારણ કે 10-12 ભણ્યા હોય ને તો હું બધાને એમ એક જ એક જ જે 10-12 થી નીચે ભણતા હોય ને, 10મું ગણતા હોય ને એનાથી નીચે ભણતા હોય ને, આ વિડીયોને મોકલજો કે ભાઈ તમે છે ને અત્યારથી તમારો એક પ્લાન બનાવો કે ભાઈ મારે આ બનવું છે, અને ઇન્ટરનેટમાં બધું મળી જાય છે અત્યારે કે ભાઈ ડૉક્ટર બનવા માટે કઈ કઈ એક્ઝામ, ક્યાં ક્યાં ભણવું પડે, કેટલી સ્કૂલની ફીસ કેટલી હોય, મારે શું 10-12માં શું ભણવું પડે, કયા કયા મેઇન સબ્જેક્ટ્સ આવે, કેટલું મેથેમેટિક્સ, સાયન્સ, જે કાંઈ બાયોલોજી જે કાંઈ હોય ને, એ અત્યારથી જ ભાઈ તમને ઇન્ટરનેટમાં બધી વસ્તુ મળી જાય. ઇન્ટરનેટનો જો તમે હરખી રીતે ઉપયોગ કરો ને તો તમને ઇન્ટરનેટમાં બધી વસ્તુ મળી જાય. માણસો ઇન્ટરનેટથી લાખો કરોડો રૂપિયા કમાય છે, બરાબર. તો આપણે ઇન્ટરનેટનો ઉપયોગ બરાબર કરતા જ નથી. જે 10-12માં ભણે છે ને ભાઈ, હું એને દિલથી એક રિક્વેસ્ટ કરું છું, જે એની નીચે ભણે છે ને, કદાચ બીજા તમારા છોકરા હોય ને એને તમે મોકલજો, તમારા કાકા દાદા છોકરો હોય એને મોકલજો આ વિડીયો, કે ભાઈ તમે છે ને ઇન્ટરનેટનો ઉપયોગ ખાલી આ પબજી, ફ્રી ફાયર અને ગેમ રમવામાં અને બસ આ ટિકટોક વિડીયો, ટિકટોક હારકું ભગવાનની દયા, ટિકટોક બંધ થઈ ગયું છે ઇન્ડિયામાં, પણ હવે ટિકટોક જેવું ઇન્સ્ટાગ્રામ થઈ ગયું છે, ફેસબુક, કાંઈ ફેર નથી રહ્યો આજે, બરાબર. નાના છોકરાના મગજમાં એટલું અફેક્ટ કરે છે ને આ વસ્તુ, જે રીલ્સ જોવો છો, કારણ કે રીલ્સ તમે જોવાનું ચાલુ કરો છો ને લગભગ તમે 3-4 કલાક ક્યાં તમારી વહી જશે ને તમને ખબર, આપણને ખબર નથી રહેતું એમ કે ભાઈ આપણે 3-4 કલાક, અને તમને ટાઈમની કિંમત તમને અત્યારે નહીં સમજાય, બરાબર. કારણ કે ટાઈમની કિંમત, ટાઈમની વેલ્યુ છે ને ભાઈ, તમને મને ખબર પડી ગઈ ભાઈ, જો હું કદાચ અહીંયા એક વર્ષ મોડો આવ્યો હોય ને, અહીંયા હું અહીંયા વિદેશમાં એક વર્ષ હું મોડો કામ કરવા આવ્યો હતો, જો હું એક વર્ષ ઇન્ડિયામાં ફેલ થયો તો એક વર્ષ અહીં મોડો પોગે, બરાબર. હવે એક વર્ષ મોડો પોગે તો મારે 12-13 લાખ રૂપિયાની ખોટ જાય, જો કે માફ કરજો, તો મારે એટલી ખોટ જાય એમ મારે આંકડે, તો એક વર્ષ મોડો આવ્યો હોય તો કેટલી ખોટ જાય તમે વિચાર કરો, એટલી ખોટ જાય એમ. તો છે ને તમે થોડુંક ભણવા ઉપર ધ્યાન આપો. અત્યારે તો આપણે લગભગ છે ને શું કહેવાય, આ પબજીનો ને પબજી તો શું કહેવાય, આ તીન પતિનો રમીનો ને એ બધો બહુ ટ્રેન્ડ હાલે છે, ભાઈ પૈસા આમાંથી આમાં ચીટિંગ કરીને કમાય છે. અને તમને માતા પિતા હોય ને તો તમને એક દિલથી હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે જો તમારો છોકરો આ તીન પતિ ને 10-12 ભણતો હોય ને, અને તીન પતિ ને બધું ગેમ ને રમીને બધું રમતો હોય ને, જો એમાંથી તમે એ 2-5 લાખ રૂપિયા જો એમાંથી તમારો છોકરો કમાતો હોય ને, તો એ હું કહી દઉં છું કે એ હાવ 2-5 લાખ રૂપિયા કાંઈક કહેવાય જ નહીં ભાઈ. એ તમારા જે છોકરાની ટાઈમની કિંમત છે ને, એ બહાર તમને નોકરી ચડશે ને ત્યારે જ તમને ખબર પડશે ભાઈ કે ભાઈ અત્યારે 12-13 લાખ રૂપિયાના કદાચ વર્ષે અહીં કમાઈ લેતા હોય, બરાબર. તો હવે 2-5 લાખ રૂપિયામાં તમે ખાલી તમારા છોકરાનું ભવિષ્ય બગાડો છો. અને જો તમારો છોકરો છે ને 10-12 થી કોલેજ ટાઈમમાં જો તમારો છોકરો તમને ભોગ દઈ દેશે ને, જો તમે કદાચ 10-12 ભણતા હોય ભોગ દઈ દેશો ને એટલા ટાઈમ, તો ભાઈ તમારી આખી જિંદગી છે ને મસ્ત તમે સારી રીતે પાસ કરી જશો, પછી તમને ટેન્શન ફ્રી નહીં રહે. અત્યારે મને આગળ બરાબર મસ્ત જોબ મળી ગઈ છે, મારો એક્સપિરિયન્સ, મારું એજ્યુકેશન બહુ બધું મસ્ત રીતે મેં કર્યું છે. પછી મને મારી ખબર પડી કે ભાઈ અહીં હવે ભણવું પડશે, નકર છે ને આગળ જિંદગી પછી છે ને વાડી અને ખેતીમાં હીરામાં લઢા ન લેવા પડે ને, એટલે મને ત્યારે જ મને ખબર પડી ગઈ હતી. કારણ કે જે મારી એમ ભણતા હતા ને, એ બધા લોકો ઘણા ખરા અત્યારે હજી ભાઈ હીરામાં અને ખેતીમાં અમે લઢા લેવા છે, બરાબર. તો એ લોકો એમ કે છે કે ભાઈ તું હાર કરું થોડુંક ભણ્યો છો એમ, મને બધા એમ કે છે કે ભાઈ જો અત્યારે ન ભણ્યો તો જો તું અમારી હારે હીરામાં ખેતીમાં લઢા લેતો હોય તો અત્યારે એ બધા એને લાઈટ થાય છે. તો તમે જો કદાચ 10-12 ભણતા હોય ને, તો હજી મારા ભાઈ હજી તમારી પાસે ટાઈમ છે, થોડુંક વિચારો કરિયર વિશે, થોડુંક તમે સિરિયસ થાવ, એ દિશામાં તમે વિચારવાનું ચાલુ કરો. કારણ કે જોબ્સ અહીંયા બહુ છે ભાઈ, બહુ જોબ છે, પણ જોબ માટે ભાઈ એ લોકો ઇન્ટરવ્યૂ લે, બરાબર. તમારી પાસે બરાબર પરફેક્ટ સ્કિલ ન હોય, તમારું સરખું એજ્યુકેશન ન હોય, નો તમારી પાસે કાંઈ નોલેજ હોય, નો તમે ઇન્ટરવ્યૂ પાસ કરી શકે એવું તમારું ઇંગ્લિશ હોય, તો તમને અહીંયા કઈ રીતે એ લોકો લે એમ. કારણ કે અહીંયા તમને એ લોકો કદાચ જોબ માટે હાયર કરે ને, તો હું તમને બેનિફિટ બતાવી દઉં કે જ્યારે હું અહીંથી આવ્યો ને, મેં 1 રૂપિયાનો કાંઈ ખર્ચ નથી કર્યો, 1 રૂપિયા મેં કાંઈ ખર્ચ નથી કર્યો, વિચાર કરો. કારણ કે મારું મોઢું જોઈએ ને તો મારા બાપાએ મને એમ નથી કહેતા કે ભાઈ મારા બાપા એમ કહે છે કે ભાઈ તને આટલો બધો પગાર કોણ આપે છે એમ, મને કે તારું મોઢું જોઈને તને મને મારા પપ્પા એમ કહે છે તારું મોઢું જોઈને મને એમ નથી લાગતું કે તને કોઈ ગળાથી અમદાવાદની બસની ટિકિટ કોઈ આપે એમ. એની બદલે આ હોટલવાળા નોકરી કરું છું ને એ કંપનીવાળા મને અહીંથી ત્યાં કે અમદાવાદની ફ્લાઇટ ટિકિટ પણ આપે છે, બોલો. ફ્લાઇટમાં ખાવાનું જે કંઈ હોય ને લાઉન્જ ફ્રી બધું એ લોકો અહીંથી આપે છે એમ.
હવે પછી અહીંથી અહીંયા હું ડાયરેક્ટ ફ્લાઇટ ટિકિટ અહીંથી ઉતરું ને, તો એ લોકો એની કહેવાય ફોર વ્હીલે આંકડે મને એરપોર્ટે લેવા મોકલે. બોલ વિચાર કરો, બે માણસ લેવા મોકલે એરપોર્ટે. પછી અહીંયા આવું ને તો અહીં બધું કમ્પ્લીટ, મારો બધો ડિટેલ્સ, મારો યુનિફોર્મ સિવાય ને આવી ગયો હોય, મારા મને શૂઝ પહેરવા આપી દે, પછી મારી પ્રોફાઇલ, મને ફાઇલ, મારી બુક્સ, મારી જે કાંઈ પેન બેન બધું મને આંકડે તૈયાર આપે. અહીંયા કણે હું અહીંયા આવું ને તો મને કાંઈ કેટલા કાંઈ નહીં, ખાલી મારે એક બે જોડી જે કાંઈ કપડાં હું લઈને આવું છું ને એ જ તે, બાકી બીજું કાંઈ લઈને આવવાની જરૂર નહીં. અહીં કણે તમે એક વિડીયો છે ને જોઈ લીજો મારો, કે રૂમ અમને કેવો આપેલો છે, કઈ 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 સુવિધા અમને આપેલી છે, બધી ફ્રીમાં છે, કાંઈ મેં એક રૂપિયો નથી આપ્યો. ઘણા લોકોનો મેં ઇન્સ્ટાગ્રામમાં બનાવતો હતો ને વિડીયો, ત્યારે ઘણા લોકોના કમેન્ટ આવતા કે ભાઈ અમને તો પીવાનું પાણી નથી આપતા, નથી રહેવાનું આપતા. પણ ભાઈ તમે કઈ જોબમાં જાઓ છો ને એ ઇમ્પોર્ટન્ટ કરે છે. ભાઈ તમે આવો પછી મેં તમે બહાર રસ્તા ઉપર કામ કરતા હોય કન્સ્ટ્રક્શન લાઈનમાં, એવામાં જાઓ ને તો એવામાં એના રૂમ અને એ લોકોને કંઈ સારું ફેસિલિટી કંપની આપતી જ નથી. કારણ કે હું તો ભાઈ સારી એવી પોઝિશનમાં છું, મારી પાસે સારા એક્સપિરિયન્સ છે, એટલે એ લોકો અમને સારી એવી સુવિધાઓ આપે, આમ ફેસિલિટીઝ આપે. તો એ પણ મેટર કરે ને ભાઈ, કે ભાઈ કઈ ક્વોલિટીના માણસોને કઈ ક્વોલિટીનું દેવું, એમ તો એ લોકો સ્ટાફને વધારે આમ ટકે એમ તો ભાગી ન જાય. કારણ કે અહીં કણે મને જો કદાચ 50-60 પગાર આપે ને 50-60, તો ભાઈ હું બીજા દિવસે ઠેલો પેક કરીને ભાગી જ જાઉં. કારણ કે મને ખબર છે મને કેટલી અત્યારે પગાર મળી જાય એમ. જો કે ઘરેથી તો બધા મને એમ જ કહે છે ભાઈ તને આટલો બધો પગાર કેમ, કોણ આપે છે એમ. મારું મોઢું જોઈને તો સાચું, તમને તેને લાગતું નહીં હોય કે મારું મોઢું જોઈને મને એટલો પગાર આપે, બરાબર ને? સાચું ને? પછી વાત કરીએ કે પછી મેં ત્યાંથી 12 પૂરું કરીને પછી મેં કોમર્સ ફિલ્ડ લીધું હતું, બરાબર. 12 પૂરું કરીને પછી હું જો ગરડાની બાજુમાં જે ટાઇટમ ગુરુકુળ કરી છે ને એની સામે ભાગીરથી મહિલા BCA કોલેજ કરીને ત્યાં ચાલતી હતી. જો કે ત્યાં હું એક વર્ષ ભણ્યો, બરાબર. અમે ટોટલ 15-20ની ટોટલ સંખ્યા હતી. ત્યાં હું એક વર્ષ ભણ્યો ને ત્યાં મને ત્યાંનું એજ્યુકેશન અને ત્યાંનું કલ્ચર અને ત્યાંના જે કંઈ જે સ્ટાફનું જે કંઈ શિક્ષકોનું જે કંઈ મને એવું લાગ્યું ને કે ભાઈ અહીંયા કાંઈ ભણ્યા જેવું છે નહીં. જો અહીંયા હું ભણીશ ને તો લગભગ મને 10-15 હજારની નોકરી કોઈ મળશે નહીં. અને હા ભાઈ એવું જ થતું હતું. ત્યાંથી ભણીને જે કંઈ અમારા જે આગળનો સ્લોટ હતો ને, આગળનો જે લોટ કહેવાય ને, એ ભણીને ભાઈ બધા વ્યાઈ ગયા, બરાબર. જે અમારા સિનિયર પોઝિશનમાં હતા, બરાબર, સિનિયર સ્ટુડન્ટ હતા એ લોકો, બરાબર. ભણી એ લોકો ભાઈ કાંઈ નતા કરતા, કોઈ નરકી નોકરી નથી મળતી, બરાબર. કારણ કે એ લોકોનું જે છે ને ત્યાંનું કલ્ચર, લેક્ચર, જે કંઈ ભણવાની રીત હતી ને એને ઉપરથી નથી. મને ભાઈ એવી લાઈફ થઈ ગઈ કે ભાઈ અહીંયા કાંઈ ભણવા જેવું નથી. પછી એક વર્ષ મેં કર્યું, જો કે ત્યારે તો 15,000 એ લોકો ફીસ હતી, 15,000. પણ ભાઈ એમાં 3-4 હપ્તા કરતા, વિચાર કરો 15,000 ફીસમાં અમે 3-4 હપ્તા કરતા હતા. તો બિચારા સાહેબ એમ થાય, સાહેબ કઈ કઈ થાકે તમે ભાઈ ફી ભરો. જો કે એ લોકો બધી ફી માટે કોઈ પ્રેશર નથી બનાવ્યું, બરાબર. એ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું કે ભાઈ જે વિષય જે ત્યાંની ભાગીરથી છે ને સ્કૂલ, એ લોકો બધી ફોર્સ નથી કરો ફીસ પે કરવા માટે. ખાલી કહેતા હતા કે ભાઈ આ તમારી ફીસ બાકી છે ભરી દેજો. કારણ કે એને બધાને ખબર હતી કે આ બધાના મમ્મી પપ્પા છે ને ખેતીમાં વાળે દાડીઓ કરીને ભાગ્યા રાખીને એ રીતે મજૂરી કરીને ભેગા કરે છે, તો એ લોકો બધી ફોર્સ નથી કર્યો. તો હું તો ભાઈ એ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. પણ એ મને એવું લાગ્યું કે ભાઈ અહીંયા આગળ કન્ટિન્યુ કર્યા જેવું નથી. કારણ કે મારો ઇન્ટરેસ્ટ હતો કે BCA કરવા માટે, મારો ફૂલ ઇન્ટરેસ્ટ હતો કે મારે કમ્પ્યુટર ફિલ્ડમાં જવું છે, સોફ્ટવેર ડેવલપર, એન્ડ્રોઇડ ડેવલપર, વેબ ડિઝાઇનિંગ, એ બધું મને બહુ ઇન્ટરેસ્ટ હતો કમ્પ્યુટરમાં. હજી છે તે ઇન્ટરેસ્ટ પણ થોડો, પણ હવે એ ફિલ્ડ મેં મૂકી દીધું રાખ્યું, બરાબર. કારણ કે પછી ત્યાંથી એક વર્ષ કર્યું, પછી બીજું વર્ષ અડધું મૂકીને પછી હું ગયો રાજકોટ ભણવા માટે. રાજકોટ મેં હોટેલ મેનેજમેન્ટ કર્યું છે, 3 વર્ષનો કોર્સ છે, ડિગ્રી કોર્સ હોટેલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ છે. એ મેં 3 વર્ષ કર્યા. એમાંથી પછી પહેલો વર્ષ તો કરું ભાઈ, એ લોકોની ફીસ એટલી હતી ને કે એની વાત જવા દે ભાઈ. પણ શું કરવું, મારો એક ફ્રેન્ડ હતો ને જે ગરડાનો હતો, એ ભણતો હતો ત્યાં, બરાબર. પછી કહેતો કે અહીં ક્યાં ભણીશ એટલે તમને જોબ 100% મળી જ જશે એમ. કારણ કે એ લોકો, હવે હું તો સાચું કહું ને તો હોટલ મેનેજમેન્ટ કોઈ દિવસ કરાય નહીં ભાઈ, હું તો એમ કહું છું દિલથી કહેતો હોય ને. કારણ કે હોટલ મેનેજમેન્ટ કરવાના ડિસએડવાન્ટેજ કેટલા છે ને અને એડવાન્ટેજ કેટલા છે, એટલા હું તમને કહું, બરાબર. એમાં એવું છે, જો હોટલ મેનેજમેન્ટ તમે કરો તો તમને જોબ ક્યાં મળે, સરકારી ક્યાંય ન મળે, બરાબર. સરકારી એટલે જે બેચલર કરવું હોય ને એ પ્રમાણે ડિગ્રીના બેઝ ઉપર તમને સરકારી નોકરી મળે. પણ એ સરકારી નોકરી મળે પછી એની ફીસ એટલી હતી ને, 1,35,000 રૂપિયા ફી હતી, બરાબર.
I'm talking about 2015 to 2018. 2015 માં મેં હોટલ મેનેજમેન્ટ જોઈન કર્યું હતું. એ લોકોની ફીસ એટલી હતી ને 1,35,000 રૂપિયા એક વર્ષની ફીસ હતી. જો કે મને તો ફૂલ ઇન્ટરેસ્ટ હતો. મેં કીધું ગમે એમ તેમ કરીને લોન કરીને આમ કરીને તેમ કરીને એટલીસ્ટ એ લોકો ગેરંટી આપતા હતા કે અમે તમને 100% અસિસ્ટન્ટ ઇન જોબ, બરાબર, અસિસ્ટન્ટ જોબ માટે અસિસ્ટન્ટ કરે, બરાબર 100%. એ લોકોનું રોસ્ટર તો જો મારો બેટા મગજ કઈ રીતે દોડાવી, તો જો 100% અસિસ્ટન્ટ ઇન જોબ, બરાબર, એમ લખ્યું હતું. એમ નથી કીધું કે 100% જોબ તમને ગેરંટી અપાઈ જ દઈએ અમે, એમ નહોતું કીધું. અસિસ્ટન્ટ કીધું હતું, અસિસ્ટન્ટ એટલે અમે તમને સહાય કરવી જોબ માટે, અમે તમને જોબ 100% અપાવી એવું નથી કીધું કરે, બરાબર. જે કોઈ હોટલ મેનેજમેન્ટ કરવાનું વિચારતા હોય ને એ ધ્યાનથી સાંભળી લેજો ભાઈ, હા આ રીતનું છે. એમ સાચું કહું ને તો હોટલ મેનેજમેન્ટ કરાય જ નહીં, કારણ કે એ કઈ કોર્સ છે યાર હોટલ મેનેજમેન્ટ? કઈ હોટલમાં કામ કરવા માટે કઈ કોર્સની જરૂર પડે? પણ હા, એક વાત તો એ છે કે જો પછી હોટલ મેનેજમેન્ટ ક્યારે કામ લાગે ખબર છે? જ્યારે તમે કોઈ ઊંચી પોઝિશન ઉપર જાઓ, માનો કે કોઈ ડાયરેક્ટર, F&B ડાયરેક્ટર થઈ ગયું, હાઉસકીપિંગ ડાયરેક્ટર, ફાઇનાન્સ ડાયરેક્ટર, HR, હ્યુમન રિસોર્સ ડાયરેક્ટર, તો એમાં કદાચ ઉપલી નાની પોઝિશનમાં તો કંઈ, હું તો એમ કહું છું નાની પોઝિશનમાં કામ કરવા માટે કંઈ હોટલ મેનેજમેન્ટ પણ એમને કાંઈ જરૂર જ નહીં. પણ જ્યારે તમે ઊંચી પોઝિશનમાં જાઓ ને ત્યારે હોટલ મેનેજમેન્ટ કરેલું હોવું જોઈએ. તો તમે ઊંચી પોઝિશન, સારી પોઝિશન, સારા સેલેરી ત્યારે જ મળે. જો કે મને સારી સેલરી મને ત્યારે જ મળે જ્યારે મેં હોટલ મેનેજમેન્ટ કરું ત્યારે, બરાબર. કારણ કે એને એજ્યુકેશન, જો કે હોટલમાં જોબ તો એમના મળી જ જાય છે, હોટલ મેનેજમેન્ટ ન કરવું હોય તોય મળી જાય છે ભાઈ, એવું છે. પણ એવું એમ એમ આવું થાય, પછી તમે જેમ એક્સપિરિયન્સ થતું જાય ને એમ તમારી પોઝિશન ઉપર 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 જતી જાય. એમ પછી એક ઉપર સર્ટ એક ફિક્સ પોઝિશન સુધી તમે જઈ શકો, જો તમારી પાસે હોટલ મેનેજમેન્ટ ન હોય ને તો. કારણ અને જો હોટલ મેનેજમેન્ટ કરવું હોય ને તો તમે ભાઈ ધેર ઇઝ નો લિમિટ ટુ ગો યુ નો અપવર્ડ. તમે ગમે તે પોઝિશન અચીવ કરી શકો, જનરલ મેનેજર બની શકો, એફએન ડાયરેક્ટર બની શકો, જે શું કહેવાય ડાયરેક્ટર કે ને એરિયા ડાયરેક્ટર, એ બોર્ડ ઓફ ડાયરેક્ટર તમે બધું, એ બધું બની શકે, બરાબર, જો ડિગ્રી કરેલી હોય ને તો. ડિપ્લોમા, જો કે હોટલ મેનેજમેન્ટના 2-3 ટાઈપના કોર્સ હોય છે. એક સ્પેસિફિક એક ડિપાર્ટમેન્ટને લઈને જાય, કે હાઉસકીપિંગ કિલનરી પ્રોગ્રામ હોય છે, પછી હાઉસકીપિંગનો પ્રોગ્રામ હોય છે, અને એક ડિપ્લોમાનો 1 વર્ષનો કોર્સ હોય છે, અને ડિગ્રીનો 3 વર્ષનો કોર્સ હોય છે, અને એક ડિગ્રીનો 4 વર્ષનો કોર્સ હોય છે. એમ તો હું તો એમ કહું છું કે ભાઈ કાંઈ આ કાંઈ, પછી હું ત્યાં 3 વર્ષ ભણ્યો, પણ લગભગ મને ત્યાં જઈને મને એવું લાગ્યું કે ભાઈ આ વસ્તુ ક્યાંય કામ આવતી નથી. અને એ લોકો જે ભણાવતા હતા ને, કારણ કે અમે, હું 3-year ડિગ્રીમાં હતો ને, બરાબર, મને તો ભાઈ એ લોકો જાજો ટાઈમ તો મેં હોસ્ટેલમાં જ કાઢ્યો છે, ખાવા પીવામાં, હોસ્ટેલમાં. ભણવામાં કાંઈ એવું કાંઈ હતું જ નહીં ભાઈ. મને એમ થતું ભાઈ આ કઈ આ કોઈને કોર્સ બનાવે છે, મને એમ થતું શું આ ભાઈ આ કોર્સ કરીને ભાઈ હોટલમાં કામ કરવા જવાનું એમ. પણ જો કે હોટલ એટલે તમે એમ હોટલ એવી હોટલ ન સમજતા કે જ્યારે તમે બહાર અહીંથી અમદાવાદ જાઓ ને તમે વચમાં જે બસ આપણે ઊભી રહી ને ત્યાં લંચ બોલો, હું કે બ્રેક ટાઈમ પડે કે ભાઈ 1/2 કલાકનો ટાઈમ છે, જમ્યા બધા હોટલમાં ઊભી રહી છે હોટલ, એવી હોટલ નહીં ભાઈ. આ આઈ એમ ટોકિંગ અબાઉટ જે હોટલ છે ને 5-star હોય છે, 4-star, 5-star, એ 5-star હોટલમાં જ કામ કરવા માટે એ કોર્સ બનેલો છે, બરાબર. કારણ કે 5-star હોટલનો ભાવ તમે જાણો ને ભાઈ, એક રાત રહેવાનો હોય, કે જે હું અત્યારે હોટલમાં કામ કરું છું ને, એ હોટલમાં એક રાત રહેવાનો ભાવ ચાલુ 90,000થી થાય છે. 90,000 રૂપિયા એક રાતનો ભાવ છે. એમાં તમને શું મળે? ખાલી રૂમ મળે, અને સ્વિમિંગ પુલમાં એક્સેસ મળે, અને પ્લસ સવારનો બ્રેકફાસ્ટ ફ્રી મળે કોમ્પ્લિમેન્ટરી. બસ આટલી જ વસ્તુ તમને અહીંયા એક રાતના તમને 90,000 રૂપિયા દેવા પડે, બરાબર. એટલો ભાવ છે આ હોટલમાં, હું જે હોટલમાં કામ કરું છું ને એ હોટલમાં. તો તમે વિચાર કરો કે કેવા લોકો અહીંયા આવતા હશે, બરાબર. એ લોકોનું જે પ્રિફરન્સ હોય છે, ફૂડ હોય છે, એ લોકોને એલર્જીક હોય છે, એ લોકોનું જે કાંઈ હોય ને એ બધું એના, કારણ કે એ લોકોને એક સ્ટાન્ડર્ડની એક શું કહેવાય સર્વિસ જોઈએ, બરાબર, સ્ટાન્ડર્ડ સર્વિસ જોઈએ એ લોકોને. કારણ કે તો જ એ લોકો એટલા બધા પૈસા આપે ને એ લોકો. હું તો એમ કહું છું ભાઈ આપણે જેવા લુખી લાશું તો ભાઈ અહીંયા કોઈ આવે નહીં, બરાબર. જે બધા લાખો કરોડોપતિ જે કાંઈ 2-5 લાખ રૂપિયા આમ તેમ થઈ જાય તો કાંઈ ફેર ન પડે ને એવા લોકો જાય. હા, પાછા આવીએ છીએ આપણે એજ્યુકેશન ઉપર. એજ્યુકેશનમાં પછી મેં 1 વર્ષ કર્યું, પછી બીજા વર્ષમાં અમને 6 મહિનાની ટ્રેનિંગમાં મોકલે, હોટલ મેનેજમેન્ટ કરતા હોય ને 6 મહિનાની ટ્રેનિંગમાં મોકલે. પછી ટ્રેનિંગમાં હું ગયો ને, એ પછી ટ્રેનિંગમાં 6 મહિના મેં કરી રાજકોટમાં રેજન્સી લગુન રિઝોર્ટ કરીને છે ને ત્યાં મેં ટ્રેનિંગ કરી 6 મહિનાની, જ્યાં અમને બધા ડિપાર્ટમેન્ટ એક્સપ્લોર કરવાનો ટાઈમ મળે. માનો કે
6 મહિના હોય ને, 1 મહિનો આમાં ડિપાર્ટમેન્ટમાં કામ કરવાનું, 1 મહિનો આ ડિપાર્ટમેન્ટમાં કામ કરવાનું, 1 મહિનો આ ડિપાર્ટમેન્ટ, હાઉસકીપિંગ, સર્વિસ, ફ્રન્ટ ઓફિસ, એચઆર, એ બધા ડિપાર્ટમેન્ટમાં એક મહિનો કામ કરવાનું હોય. કારણ કે અમને ખાલી બેઝિક આઈડિયા આપે કે ભાઈ તમે છે ને હોટલ જોતા હોય એમ, બીજા વર્ષમાં, 3 વર્ષનો કોર્સ હોય છે એમાં બીજા વર્ષમાં એમ કે ભાઈ હોટલ તમે બધી હોટલના ડિપાર્ટમેન્ટ જોતા હો. કે પછી એ હું તમને કહું છું કે આ તો બહુ સારી સિસ્ટમ કહેવાય. આ સિસ્ટમ છે ને આ યુરોપ અમેરિકા જે છે ને એ લોકો આ સિસ્ટમ બહુ અપનાવે છે એના એજ્યુકેશન જે કહે ને એના ઉપર. અને આપણું એજ્યુકેશન તો ભાઈ કાંઈ લેવા દેવા જ નહીં, 3 વર્ષ BCA કરો કાંઈ નહીં લેવા દેવા. શું આપણને ઇન્ડસ્ટ્રીનું નોલેજ શું મળે? કદાચ છે ને આપણે BCOM કર્યું હોય બરાબર, આખું BCOM 3 વર્ષ પૂરા કરી નાખીએ, નીચે જવાનું પાછું આવવાનું, કોલેજ જવાનું પાછું આવવાનું, કોલેજ જવાનું પાછું આવવાનું, 3-3 વર્ષ આ જ કરવાનું. આપણા ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમને થોડુંક અપગ્રેડ કરવાની જરૂર છે. એ લોકો 3 વર્ષનું જો BCOM હોય ને, BCA BCOM જે કાંઈ હોય ને, એમાં એ લોકોને ટ્રેનિંગના પાર્ટ્સ રાખવા પડે, 2-3-4 મહિનાનું ટ્રેનિંગ. માનો કે BCOM કરતા હોય ને તો એ લોકોને કોઈ CA ની ફર્મમાં છે, કોઈ લોજિસ્ટિક કંપનીમાં છે, કોઈ કોઈ કંપનીમાં એ લોકોને 3-4 મહિના માટે મોકલો ટ્રેનિંગ માટે. ઓપ્શન્સ ખુલ્લા જ છે એ લોકો, એ લોકોને તો ભાઈ મફતમાં કામ કરે ને એવા જ જોતવા છે. અને એ વાને આપણા સ્ટુડન્ટ્સને થોડુંક છે ને ઇન્ડસ્ટ્રીનો એક્સપિરિયન્સ મળી જાય, ટ્રેનિંગ મળી જાય, તો એ લોકો BCA પાસ કરે, BCOM પાસ કરે તો એ લોકોને આઈડિયા આવે ને એટલા કોન્ટેક્ટ તો એ લોકોને જોબ માટે બની જાય કે ભાઈ એવું BCOM BCA જગ્યા પૂરું કરે ને એને પછી એને ડાયરેક્ટ જોબ મળી જાય. અને કદાચ જોબ ન મળે ને તો એ લોકોને આઈડિયા આવી જાય કે ભાઈ આમ આપણે જોબ કઈ રીતે મળે, એટલે તો કનેક્શન પછી બની જ જાય. કારણ કે 6 મહિનાની આવે, 6-6 મહિનાની 2 ટ્રેનિંગ કરે ને એ પછી એટલાક તો આપણે ભાઈ બંધ ને બધા હોટલમાં ને HR માં બધી લગભગ એટલું તો ફ્રેન્ડ બની જ જાય કે આપણને હવે પછી જોબ મળી જ જશે એમ. તો એ મેં ટ્રેનિંગ 6 મહિના ત્યાં કરી બરાબર. 6 મહિના પછી 6 મહિનામાં એ લોકોએ 6 મહિને મને સ્ટાઇપેન્ડ આપે બરાબર. 6 મહિને ટ્રાય આપે ને મહિને મને 1800 રૂપિયા જેવું સ્ટાઇપેન્ડ આપતા. પણ ભાઈ 1800 રૂપિયા સ્ટાઇપેન્ડ આપતા પણ જે એ 6 મહિનાનો પીરિયડ છે ને હું મારે ભાઈ હું ભગવાન ભાળી ગયો છું બરાબર. ઘણા લોકો છે જે હોટલ મેનેજમેન્ટ કરે ટ્રેનિંગમાં મોકલે ને તો પહેલી ટ્રેનિંગમાં એ ભાઈ પગે લાગી જાય ભાઈ કે ભાઈ આ કોર્સ આગળ કર્યા જેવું છે નહીં, આપણે લાયક છે નહીં ભાઈ. 12-13 કલાક કહી નાખે અમને બરાબર, એટલું કામ કરાવે એની વાત જવા દે. ઉપરના લેવલ વાળા હોય ને, અમારા જોબ કરતા હોય ને, સિનિયર હોય ને, એ ભાઈ મસ્ત બેઠા બેઠા કામ થઈ દે કે ભાઈ આ કરીને આ કરીને આ કરીને આ કરીને કામ દે દે કરે ભાઈ. હાઉસકીપિંગમાં તમને ખબર છે ને શું કામ હોય, વેઇટર અને સર્વિસમાં છે ને વેઇટર્સનું કામ હોય, અને પછી કિચનમાં છે ને આ બધું બનાવતા નામ તેમ ને તપેલા નામ તેમ બધું કરતા બધું શીખવાડે. અને જો કે HR માં અને ફાઇનાન્સમાં એ બધું છે ને ભાઈ અહીંથી અહીં મોકલે ને અહીંથી અહીં મોકલે, અહીં સહી કરવાના, અહીંયા ફોર્મ ફીન ફિલઅપ કરવાના, બહુ બધી માથાકૂટના પાર ન રહે ભાઈ એવું થાય. એ ટ્રેનિંગમાં તો લગભગ છે ને 60-50% જેવા સ્ટુડન્ટ એ તો હોટલ મેનેજમેન્ટ કરે ને એ આ પહેલી ટ્રેનિંગમાં પગે લાગી જાય અને હોટલ મેનેજમેન્ટ ભાગી પાછા ગઈ આવે. આ ગેરંટી કહું છું, જે મારી સાથે હતા ને એનું વાત કરું છું. એ લોકો પગે લાગી જાય ભાઈ, એમ પગે લાગી જાય કે ભાઈ પહેલી ટ્રેનિંગમાં તે કહી દે કે ભાઈ આપણી ત્યાં કામ થાય એવું નથી, એટલે એ લોકો ત્યારે જ ગીવ અપ કરી દે એમ. તો મેં તોય જેમ તેમ કરીને 6 મહિના મેં પૂરા કર્યા. કારણ કે ભાઈ હવે ઓલરેડી મારા બાપાનો એટલો ખર્ચો થઈ ગયો છે, પહેલા વર્ષની 1,35,000 ફી ભરી દીધી કરી નાખી, બીજા વર્ષની 1/2 ફી ભરી દીધી. પછી ત્યારે ભાઈ એમ પગે તો ત્યારે હું ત્યારે લાગી ગયો હતો ભાઈ, હું પગે લાગી ગયો ભાઈ. કારણ કે ભાઈ આ બધું આપણે ફેરા જવું નથી. ત્યારે મારા અમને હાઉસકીપિંગમાં છે ને બધું મોપ મારતા અને ટેબલ બધું સાફ કરાવે અને દીવાલું ધોરાવે અને સંદાર બાજુમાં સાફ કરાવે, બધું કરાવે, લિક્વિડ કયું યુઝ કરવાનું ને બધું કરાવે. જો કે હું તો એમ કહું છું કે ભાઈ પાયાનું નોલેજ હોય ને એ બધું બહુ જરૂરી છે. કારણ કે સંદાર બાથરૂમમાં 5-સ્ટાર હોટલમાં તો ભાઈ એક સ્ટેન ન હોય, એક તરાકે ડાબો ન હોય, એવી રીતના એના સંદાર બાથરૂમ હોય. તો અમે જો કદાચ ઉપરની પોઝિશન ઉપર જઈએ ને, સિનિયર પોઝિશનમાં હાઉસકીપિંગ ડિરેક્ટર, સુપરવાઇઝર, સિનિયર સુપરવાઇઝર એમાં જઈએ તો અમને ખબર હોવી પડે કે ભાઈ આ સાફ કરવા માટે કયું કેમિકલ વપરાય અને અહીં જવા માટે અહીંયા. તો પછી કદાચ કિચનમાં જાય તો કિચનમાં બધી રેસીપીસ ખબર હોવી પડે, ઇન્ગ્રીડિયન્ટ્સનું નોલેજ હોવું પડે, અને આ કેટલા રૂપિયાનો આવે છે, ક્યાં જાય છે, ક્યાંથી આવે છે, શું એનો ઉપયોગ છે, એ બધી વસ્તુનું નોલેજ હોવું પડે. એના માટે આ ટ્રેનિંગ ગોઠવી છે બરાબર. તો મને તો ત્યારે ખબર પડી કે ઓલરેડી મારા પપ્પાના બહુ પૈસા ગયા ગયા. પછી મેં કીધું ગમે થાય ગમે થાય આ તો પૂરું કરવું જ છે બરાબર. પછી બીજા એ ટ્રેનિંગ પૂરી કરી, પાછા કોલેજ ગયા. પછી પાછી 3 વર્ષમાં આવી ગયા ફાઈનલ ઇયરમાં પાછી 6 મહિને ટ્રેનિંગ આવી. 6 મહિને ટ્રેનિંગ કરવા માટે હું અમદાવાદની કોટિયાર બાય મેરિયટ ટ્રેનિંગ છે ને, મેરિયટ 5-સ્ટાર હોટલ કહેવાય,
જે સેટેલાઇટ શું કહેવાય, હા સેટેલાઇટ ઇસ્કોન ક્રોસ રોડ ઉપર આવેલી છે જે કોટિયર બાય મેરિયટ છે ને, ત્યાં અમે 6 મહિના ટ્રેનિંગ કરી, જોબ ટ્રેનિંગ કરી ત્યાં. અમે એ બીજી ટ્રેનિંગ ક્યાં 6 મહિનાની ત્યાં કરી. હવે પછી ત્યાંથી 6 મહિના અમે જેમ તેમ કરીને ત્યાંય પૂરા કરી લીધા બરાબર, કારણ કે હવે કેટલો બધો ખર્ચો થઈ ગયો ને એની વાત જ આવે છે. પછી જો તમે હોટલ મેનેજમેન્ટ પૂરું કરી લીધું, આટલા બધા પૈસા બગાડી લીધા, 1,35,000 ગણો ગણો એટલે આમ લગભગ બધો ખર્ચો થઈને ગણો ને તો 33, 39 એટલે 4-4.5 લાખ જેવો બધો ખર્ચો થઈને થાય ભાઈ. હોટલ મેનેજમેન્ટનો ખર્ચો આટલો થઈ જાય ભાઈ, સપનામાં એટલું મેં નહોતું વિચાર્યું કે ભાઈ આટલો બધો ખર્ચો મારે થઈ જશે. જો કે એટલું ખબર હતી, આ બેઝિક આઈડિયા નહોતો, 4 લાખ જેવો બધું ખર્ચ થઈ જશે. પછી ભાઈ જો તમે હોટલ મેનેજમેન્ટ કરતા હોય ને તો પહેલાં આ વિડીયો છે ને એક વખત ધ્યાનથી જોજો, થોડું વિચારજો. ખર્ચો તમે કરી નાખ્યો પછી કાંઈ જોબના ઠેકાણા ન હોય ભાઈ, સાચું ગેરંટી કહું છું. હું રાજકોટમાં જે કોલેજમાં હું ભણ્યો છું, કોલેજનું નામ કોને લઉં, કારણ કે ભાઈ હું જે સાચું છે ને એ હું કહું છું. એ લોકો કદાચ આ વિડીયો જોતા હશે ને તો ભાઈ એ લોકો જો કોક તો જોશે તેને, ક્યાંક તો શેર થશે તેને, કદાચ જે કાંઈ હોય ભાઈ ને એને શેર જ કરજો. અને હોટલ મેનેજમેન્ટ તમે કરતા હોય ને તો ભાઈ થોડુંક વિચારીને કરજો હોટલ મેનેજમેન્ટ, કારણ કે આટલા પૈસા બગાડ્યા પછી કાંઈ જોબના ઠેકાણા હોય નહીં. અને કદાચ જો તમને જોબ મળે ને તોય ભાઈ 12-15-20 હજાર વાળી જ નોકરી તમને સ્ટાર્ટિંગમાં મળે. 20 હજાર તો બહુ દૂરની વાત થઈ ભાઈ, ન મળે, 15 હજારની જ વાત મળે, 10-15 હજાર. આટલું એટલું તમે પૈસા બગાડો, એટલો એક ઓલું લઈ કરી નાખો ને એટલો ટાઈમ તમારો બગાડો 3 વર્ષ. પછી જો તમને કોઈ 10-15 હજારની નોકરી કોઈ રાખવા તૈયાર ન હોય ભાઈ, આ હું મારી વાત હું કહું છું મારું. જ્યારે પછી મેં બીજી ટ્રેનિંગ પૂરી કરીને પછી ભાઈ જોબ તો ગોતી પડશે ને, હવે કોલેજ પૂરી થઈ ગઈ, ટ્રેનિંગ પૂરી થઈ ગઈ, બધું પૂરું થઈ ગયું. પછી મેં કોલેજમાં ઘણા ફોન કર્યા, ઘણા વખત કોલેજમાં કીધું કે ભાઈ હવે કોલેજ પૂરી થઈ ગઈ, તમે કીધું હતું કે 100-100% અમે અમને નોકરી અપાવશું, હવે અપાવો ભાઈ. એ લોકો અમારે પેલા ભણી રહી ગયા હતા ને એ બધા નવરા રખડે છે બરાબર, તો અમને તો ક્યાંથી વારો આવે, કારણ કે એ પેલા ભણી રહી ગયા હોય એના માટે એ લોકો નોકરી ગોતતા હોય, એને એને પેલા એને ફોન કરે. તો હું તો મને એમ થયું કે ભાઈ અમારો વારો ક્યારે આવે કોને ખબર, અને કદાચ દેવરાવે કે ન ધરાવે એ કોને ખબર, કારણ કે અમારી પેલા ભણી ભણી જે સિનિયર સ્ટુડન્ટ હતા ને ભણી ભણી રહી ગયા હતા બધા, ઘણા ખરા રખડે જ છે, ઘણા ખરા રખડતા હતા. કારણ કે આ છે ને એમાં એવું થાય, આમાં છે ને થોડુંક ટેલેન્ટની પણ જરૂર પડે, થોડુંક લકની પણ જરૂર પડે, અને થોડુંક તમે તમારું શું કહેવાય આમ ભોગવી દેવો પડે, હું તો એમ કહું છું, તો આમાં આગળ નીકળી શકે બરાબર. આ પાર્ટ 3 અહીંયા પૂરો થાય છે, અને હવે પાર્ટ 4 જો જોતો હોય તો એક વખત કમેન્ટ કરજો પાર્ટ 4, અને જો તમે વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરજો, અને સારું લાગે તો તમને એમ થાય કે ભાઈ હા સબસ્ક્રાઈબ કરાય એવું છે દેશ વિદેશ જોવા માટે, તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, બધાને નમ્ર વિનંતી છે. ચાલો રામ રામ બધાને. પાર્ટ 4 માં તમારું બધાનું સ્વાગત છે, રામ રામ સીતારામ બધાને. જો તમે પાર્ટ 1, 2, 3 નો જોયો હોય ને તો એક વખત જોઈ લીજો, કારણ કે આ લાસ્ટ પાર્ટ છે, આખો વિડીયો તમને ત્યારે જ મજા છે જોવાની જ્યારે તમે બધા પાર્ટ જોયા હશે. તો એક વખત બધાને તમારો વિનંતી છે કે પાર્ટ 1, 2 અને 3 એક વખત જો જોઈ લીજો લાઈનમાં, તો તમને આ વિડીયો જોવાની મજા આવશે, કારણ કે સ્ટ્રગલ છે ને લાઈન વાઇઝ જ થયું છે, મેં સ્ટાર્ટિંગથી જ કર્યું છે, 0 થી તે હું અહીં એન્ડ સુધી હું કર્યું છે. તો બધાને એક વખત તમારો વિનંતી છે એક વખત જોઈ લેજો. ચાલો હવે સ્ટાર્ટ કરીએ પાર્ટ 4. પછી મેં ટ્રેનિંગ પૂરી કરી, બધું પૂરું કર્યું ભાઈ, કોલેજ પૂરી કરી નાખી, પછી મેં છે ને જે મારો સ્ટ્રગલ છે ને જે મારી મહેનત છે ને એ હવે ચાલુ થાય, અહીંથી ચાલુ થાય મારો સ્ટ્રગલનો ટાઈમ. અહીંથી એમ કહે કે ભાઈ હું આવું 0 થી 2000 સ્ટાઇપેન્ડથી હું અહીંયા આવી રીતે આટલા પગાર સુધી હું અહીંયા પહોંચી ગયો એમ, અહીંયા કારણ જે કાંઈ મળે 90 હજાર મહિને જે કાંઈ મળતા હોય ને મને મહિને 80-90 ઉપર જ મળે છે, હું તેમ કહું છું મહિને. પ્લસ આ લોકો ખાવા પીવાનું રહેવાનું ટિકિટ જમવાનું ટ્રાવેલ ટ્રાન્સપોર્ટ બધું ફ્રી આપે છે, તો મારે છે ને બધા પૈસા મારે વધે, એક કાંઈ ખર્ચો નહીં. જે ખર્ચો થયો ને એ એટલો જ થયો, કારણ કે હું ગુજરાતી છું ને, તો ભાઈ આમ પ્યોર વેજીટેરિયન, હું પ્યોર વેજીટેરિયન છું, માંસ મચ્છી ઉપર હું ખાતો જ નથી દારૂ પીતો, નથી સિગરેટ ખાતો, નથી કે માવા તંબાકુ કાંઈ વ્યસન બીડી કાંઈ વ્યસન મને કાંઈ વસ્તુ છે નહીં. એટલે મારે છે ને સૌથી વધારે સેવિંગ હોય કરતો હોય હું પોતે ભાઈ, કારણ કે ભાઈ આપણને એટલો બધો ખર્ચો કરવો ગમતો જ નથી, કારણ કે એમ થાય કે મમ્મી પપ્પાને અમે કઈ પોઝિશનમાં હતા ને ત્યારે કઈ પોઝિશનમાં હતા ને અત્યારે કઈ અત્યારે બધું છે, તો ભાઈ એનો મતલબ એવો નહીં કે ભાઈ બધી સુખ સગવડ ને બધું કરવું એમ. જો કે આપણે મને જે ગમતી વસ્તુ છે ને એ બધી મેં લીધી જ છે બરાબર, કારણ કે આઈફોન ને લેપટોપ બધું બધું સુવિધા બધી કરી નાખી છે ભાઈ મેં બધું,
ઘરે બધી સારી સુવિધા કરી નાખી છે. જો કે એટલા 4-5 વર્ષથી આમ હું કામ કરું છું ને, તો ઘરે લગભગ અમારે ભાઈ અમારા ઘરે હું જો વાત કરું તો હું કેવું મારે ઘર હતા વાળી વાળી રહેતા હતા બરાબર. પછી મેં મારા ઘરે પછી 2 મકાન છે અમારે બરાબર, ઘણું ગરડામાં તો મકાન આવ ઈંટું દેખાતી હતી ભાઈ, ચોખ્ખું નહીં, કાંઈ પ્લાસ્ટર કાંઈ ઈંટું નહીં, નહીં હરખા ઘરના કાંઈ દરવાજા કાંઈ નહોતું. પાછળનું જે દરવાજો હતો ત્યાં કાંઈ ઈંટડા મૂકીને મેં બનાવ્યા, આમ પેક કર્યું હતું બસ. ને હરખી બારીઓ કાંઈ લેવા દેવા જ નહીં, વાવાઝોડું આવે, પવન આવે, વરસાદ આવે તો સીધો પાણી ગરી જાય, શું કહેવાય, આમ વાસળ ગરી જાય, એવા જ મકાન હતા અમારે. એમ નહીં કાંઈ સંડાસ બાથરૂમ નહોતા, સંડાસ બાથરૂમય નહોતા અમારે ઘરે. જો હું વાત કરું છું આ 12 પછી કોલેજ કરવા આવ્યું ને ત્યારે એટલે તોય મારા મમ્મી પપ્પા તો વાડીએ જ રહેતા હતા ભાઈ. અને ત્યાર હજી હમણાં 1-2 વર્ષ મારા લગ્ન થયા એ પછી મમ્મી પપ્પા ઘરે આવ્યા, કારણ કે ઘરે થોડુંક મેં સારું એવું કરી લીધું ને ભાઈ કે હા હવે રે એવું ઘરે કરી લીધું એમ. તો પછી મારા પપ્પા મમ્મી પપ્પા ઘરે રહેવાય, ત્યાં સુધી અમે વાડીને વાડી જ રહેતા હતા. એમ ઘરની દશા કહું ને તો કેવી હતી ખબર છે, ઈંટું ચોખ્ખી દેખાતું, ખાલી ધાબા ઉપર ખાલી દિવાલો ચણીને ધાબું કરી નાખ્યું હતું બસ, એટલું તે એવું જ મકાન હતા એમ. એ પછી કાંઈ નહોતું, નહીં આગળ વંડી કે કાંઈ નહોતું એમ. વંડી એવી હતી ને કે ભાઈ ઓલી શું કહેવાય, ઝાડવાની બાવળાની વાડ આવે ને એ રીતની વાડ હતી એમ. અને અમારા ઘરનો જે મેઇન ડેલો કે ને ગેટ કે ને, એ ગેટમાં અમે ખપાઈટું આવે ને ખપાઈટું એની વાળાથી બાંધી બાંધી બાંધીને અમે ચાંપલી બનાવી હતી એમ. ઝાપલી પડી જાય કાંઈ નહીં, તેમાંથી ઢોર કૂતરા જે હોય ને બધું ચોખ્ખું આવી જાય એમ, નહીં કાંઈ કાંઈ આગળ બગળ કાંઈ નહોતું એમ. એવી એવું અમારા ઘરની દશા હતી. પણ અત્યારે મેં ઘરે બધી સુખ સુવિધા બધું કરી નાખ્યું છે. મારા ઘરવાળાને પાણીનો ટાંકો સોલર ફિટ કરાવી દીધું, નહીં કાંઈ બિલ નહીં કાંઈ ઉપાડી, પંખા ફ્રીજ વોશિંગ મશીન બધું, ટીવી ફ્રીજ બધું. ટીવી તો જોકે નથી લીધું પણ લેવું છે, 55-60 ઇંચનું લેવું. પણ એમ ટૂંકમાં કહી દઉં કે બધી સુવિધા છે, લાદી પ્લાસ્ટર બધું કરી નાખ્યું, ટાંકો સોલ્યુશન બધું બધું મસ્ત કરી નાખ્યું છે મેં. ભગવાનની દયાથી અહીંયા હવે અહીંયા તો હું પોગી ગયો છું. હવે વિચાર છે થોડુંક બિઝનેસ કરવાનો, થોડો પૈસા એ માટે ભેગા કરું છું. પણ જોકે મારે તો હજી હું વાપરતો તો નથી તે ભાઈ, આમ કે ને કે ભાઈ ચીકણાઈ બહુ કરે. પણ ભાઈ જેને છે ને ગરીબી જોઈ હોય ને એ તે ભાઈ એને જ ખબર હોય કે ભાઈ હવે થોડુંક સુખમાં આવી ગયા તો ભાઈ બહુ ઊંચું ઊંચું ઉડવા નહીં મળવાનું એવું. આપણે આની કમેન્ટ એવી આવે છે ભાઈઓની કે ભાઈ અહીં કણે તમે કદાચ હું અહીંયા કાંઈ ઉમરમાં છો ને વિદેશમાં બરાબર, તો અહીં કણે હું ગમે તે વસ્તુ લેવા જાઉં ને તો હું પહેલાં અહીંના માનો કે એક રિયલ ભાવ લખ્યો હોય ને, 2 રિયલ 5 રિયલ ભાવ લખ્યો હોય ને તો હું પહેલાં એને ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરું કે ભાઈ 1 રિયલ લખ્યો હોય તો ઇન્ડિયાના 215 રૂપિયામાં આ વસ્તુ પડે. તો ઘણાની કમેન્ટ એવી આવે છે કે ભાઈ તમે જો આ રીતે કમેન્ટ આવી રીતે તમે ટ્રાન્સફર કરીને ઇન્ડિયાના ભાવ જોશો ને તો તમે ત્યાં કાંઈ વસ્તુ લઈ જ નહીં શકો. તો ભાઈ એ વાત સાચી છે, પણ એવું નથી. એવું તો હું મારે ભાઈ પહેલેથી નથી છે કે ભાઈ જે આ વસ્તુ આપણને 100 રૂપિયામાં ઇન્ડિયામાં મળી જાય, 50 રૂપિયામાં ઇન્ડિયામાં મળી જાય તો અહીં ખોટા 250-300 રૂપિયા શું કરવા દેવા પડે બરાબર. તો હું એ રીતનો મેન્ટાલિટી વાળો છું અને એ રીતે હું પૈસા સેવ કરું. મારે પૈસા સેવ કરીને મારા ફ્યુચરમાં મારો પોતાનો બિઝનેસ છે ને એ કરવાનો પ્લાન છે. એટલા માટે તું ભાઈ આ કામ કરો ને કે પાઈ પાઈ જોડીને પૈસા ભેગા કરે છે બરાબર, એટલા માટે હું આ ભેગા કરું છું. અને અત્યારે તો બધું છે ભાઈ, આઈફોન લઈ લીધો છે, લેપટોપ લઈ લીધું છે, બધું લઈ લીધું છે, કાંઈ વસ્તુને હવે કાંઈ જરૂર નથી. હવે બસ ખાલી બિઝનેસનો પ્લાન છે ને એ એક સક્સેસ થઈ જાય ને પછી બધી મોજ કરવી છે એમ. એ પછી કોલેજની ફીસ ભરી, લગ્ન મેં પોતે મારા પોતાના પૈસાના જ કર્યા છે, ઘરે બધું આમ કહો ને એમ ગણો ને તો મમ્મી પપ્પાની મસ્ત હવે સુખ સુવિધાવાળું કરી દીધું છે કે ભાઈ હવે ઘરે મસ્ત શાંતિથી એ લોકો રહી શકે એવું કરી દીધું છે મેં. આ જોબે મને એટલું મને આપેલું છે એમ, મારું સ્ટ્રગલ ને આ બધું કહો ને. હવે એના પછી આપણે આવી જઈએ હવે કે ભાઈ મને જોબ ક્યાં મળી, મેં કોલેજ પૂરી કરીને ક્યાં ગયો બરાબર. પછી મેં કોલેજ પૂરી કરી, ટ્રેનિંગ પૂરી કરી નાખી બરાબર. પછી મેં લગભગ 200-250 હોટલોમાં ફોન કરી જોયા કે ભાઈ મને કોઈ 10,000માં મને નોકરીએ રાખો, 10,000 પગાર આપશો મારે ચાલશે. પણ હું તો એમ કહું છું કે ઇનિશિયલ સ્ટાર્ટિંગમાં તમને કોઈ નોકરી ઉપર રાખે નહીં. 10,000 દેવાય મને કોઈ તૈયાર નહોતા, મારા ભાઈ 10,000 કોઈ દેવા તૈયાર નહોતા એવું હતું. પછી જોકે મેં લગભગ સવારથી સાંજ સુધી હું બધી હોટલોમાં ફોન જ કરતો હતો, બધી હોટલોમાં મેં લગભગ અમદાવાદની બધી હોટલોમાં કરી લીધા, ગુજરાતની લગભગ મોસ્ટલી બધી હોટલોમાં મેં ફોન કરી લીધા કે ભાઈ મને જોબ માટે આપો. હું ફોન કરીને કહું કે બધું, જોકે થોડુંક ઇંગ્લિશ તો મેં આવા એટલું પાકું કરી લીધું હતું મને કે ભાઈ
હાય, કેન યુ ટ્રાન્સફર માય કોલ ઇન ટુ ધ એચઆર ડિપાર્ટમેન્ટ, આઈ એમ પ્રકાશ, આઈ હેવ ડન માય જોબ ટ્રેનિંગ ઇન કિચન ડિપાર્ટમેન્ટ, હોટલ ડિપાર્ટમેન્ટ, જે કાંઈ ડિપાર્ટમેન્ટ હોય એમાં ક્લિયર કરી લીધી. પછી મેં એમ કીધું કે ભાઈ ઇઝ ધેર એની જોબ અવેલેબલ ફોર ધ ફ્રેશર, આઈ ડોન્ટ હેવ એની કાઇન્ડ ઓફ એક્સપિરિયન્સ. તો એ લોકો એમ જ કહેતા હતા કે ઓકે પ્રકાશ, કેન યુ સેન્ડ મી રિઝ્યુમે વેન એવર વી હેવ અ વેકેન્સી ઓર ન્યૂ વેકેન્સી દેટ વી વિલ ગેટ બેક ટુ યુ. બસ એટલું એ લોકોનો જવાબ આવતો એચઆરમાંથી કે ભાઈ તમે તમારો રિઝ્યુમે મોકલી દો, જ્યારે અમારે વેકેન્સી આવશે ને અમે તમને પહેલાં ફોન કરશું એમ કે. પણ ભાઈ 200-250 હોટલમાં ફોન કરી લીધો, કોઈનો કાંઈ રિપ્લાય આવ્યો નહીં. સવારથી સાંજ સુધી હું બસ ફોન લઈને બેસી જતો, કારણ કે મુકા કાકાની દયા હતી ભાઈ, જીઓ ફ્રી હતું કોલિંગ, એટલે ભાઈ બેસી જતો સવારથી હાન લગીને. હું પાછો લખતો હતો કે ભાઈ આ હોટલમાં થઈ ગયું, આ હોટલમાં થઈ ગયું. હું કઈ રીતે જોબ ગયો ખબર છે, ગૂગલ મેપમાં છે ને 5-star હોટેલ્સ ઇન અમદાવાદ એમ સર્ચ કરતો, પછી પહેલી હોટલ આવે હયાત, મેરિયટ, TGB, જે શું કહેવાય, ક્રાઉન પ્લાઝા, પછી હિલ્ટન, જે કાંઈ હોટલો આવતી હતી બધી હોટલમાં એ વારાફરતી ફોન કરતો હોય અમદાવાદ. પછી મને ફાઇનલી એક હોટલમાંથી મને કોલ આવી ગયો કે હા ત્યાં ફ્રેશરમાં વેકેન્સી હતી, હયાત અમદાવાદ કરી છે ને જે વસ્ત્રાપુરમાં આવેલી છે, ત્યાં મને ત્યાંથી કોલ આવ્યો ને પછી ત્યાં ગયો અને જોબ જોઈન કરી. મને પાકું યાદ છે જૂન 2018માં મેં ત્યાં નોકરી જોઈન કરી, મને બાકી તારીખે યાદ છે મને. એ પછી મેં ત્યાં 1 વર્ષ મેં એ હોટલમાં કામ કર્યું, મને ત્યાં લગભગ 14,000 જેવો પગાર મળી રહેતો હતો, સર્વિસ ચાર્જ ને બધું થઈને 15,000 જેવો પગાર મળતો હતો. એ લોકો કાંઈ રહેવાનું નહોતા આપતા, ખાલી બેઝિક પગાર, એ ખાલી પગાર જ આપતા હતા, બાકી રહેવાનું અને એ બધો ખર્ચો વચ્ચો અલગ થતો હતો, એટલે 2,000 જેવા રહેવાના થતા હતા. અને અમે ભાઈ કેવા અમદાવાદમાં કઈ રીતે રહેતા ખબર છે, એ એક રૂમમાં અમે 4 જણા હતા ભાઈ, 4 જણા એક રૂમમાં રહેતા હતા. એ એક રૂમમાં 4 જણા એટલે કઈ રીતે, એક નાનકો અમતો રૂમ, એવડું તો ભાઈ અહીં બાથરૂમ છે અમને અત્યારે, એવડું તો બાથરૂમ આપે છે જે એવા રૂમમાં રહેતા. ને ભાઈ એવી રીતે રહેતા હતા ને કે એની વાત જ આવે, એટલા ગંદા એવી રીતે રહેતા હતા ને કે આમ જે ગોદડા હોય ને, ગોદડાનો જે કાંઈ બ્લેન્કેટ ગોદડા, એનો કલર ન દેખાય એટલે તો એ કાળા પડી જાય, એવું ધોવાનું કાંઈ એવું કાંઈ નહીં, એવી રીતે રહેતા હતા અમે ત્યાં. તો કારણ કે બધું આપણે હાથે નાચે ધોવાનું, અઠવાડિયામાં એક રજા મળે બરાબર, એમાં હું કે પછી કામ, હું કે ફરવું કે ઘરે જવું, ક્યાં જવું એમ. તો પછી જેમ તેમ કરીને 1 વર્ષ પૂરું કર્યું એ પછી, તો જો કે એની પછી એમાં તો એક બે ઇન્ટરવ્યુ બી આપી દીધા એમ કે આ ડોમિનોઝમાં છે, એમાં તો મને 17,000 પગાર કીધું હતું ડોમિનોઝમાં અને KFCમાં એ બધે, પણ હું ન ગયો એમાં, કારણ કે મને ખબર હતી કે આપણે છે ને ભાઈ સારી એવી સેલરીમાં જવું હોય ને તો ભાઈ એ આ જે જો 5-star હોટલમાં કામ કરવું હોય ને તો આ ફાસ્ટ ફૂડમાં કામ આપણે ન કરાય, કારણ કે ફાસ્ટ ફૂડમાં કામ કરો ને તો પછી ફાસ્ટ ફૂડની લાઇનમાં જવું પડે આગળ એમ, તો પછી હોટલ લાઇનમાં 5-star હોટલ લાઇનમાં આપણે ન આવી કે એમ. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ચેન્જ ધ યુનો ઇન્ડસ્ટ્રી. આ અલગ અલગ થઈ ગયું, રેસ્ટોરન્ટ લાઇન એક અલગ થઈ ગઈ અને 5-star હોટલની લાઇન અલગ થઈ ગઈ. 5-star હોટલમાં ઉપર જતા જ જાઓ અને રેસ્ટોરન્ટમાં પછી એક લિમિટ સુધી પગાર મળે, પછી ના મળે એવું હોય એમ. ઇન્ડિયામાં કામ કરવાનું તો એક એવું છે કે ભાઈ એ લોકો 12-12, 13-13 કલાક, 14-14 કલાક કામ કરાય બરાબર, નો ઓવર ટાઈમ આપે, નો કાંઈ નહીં ભાઈ, કહી જ નાખવાના એવું એ લોકોનું માઇન્ડસેટ એવું છે. ના ખબર નહીં આપણે ઇન્ડિયામાં કેમ કોઈ લેબર લો કેમ લાગતો નથી હોટલ ઇન્ડસ્ટ્રીમાં અને જે કાંઈ હોટલમાં કામ કરે છે, ખબર નહીં એ લોકોને લેબર લો કેમ નથી લાગતો, એ ખબર નહીં. હું 12-12, 13-13, 14-14, 15-15, 16-16 કલાક કામ કરાવે, ઓવરટાઈમ કાંઈ મળે નહીં, જે તમને પગાર મળવાનું છે ને એ જ મળવાનું છે બધાને, એવી રીતે સમજ્યા. પછી 1 વર્ષ ત્યાં પૂરું કર્યું, ત્યાંથી પછી મને એક ઓનલાઈન હું સર્ચ કરતો હતો ને ઇન્ટરનેટમાં, તો મને કોઈ ફ્રેન્ડે સજેસ્ટ કર્યું કે ક્રુઝ લાઇનમાં જો તારે જવું હોય તો તને સારી એવી સેલરી મળી જાય. પછી મેં એક ક્રુઝમાં ઇન્ટરવ્યૂ આપ્યા અને ભાઈ મુંબઈમાં હું જનરલના ડબ્બામાં હું લગભગ 8-9 વખત હું મુંબઈ ગયો અને ભાઈ મેં જે સ્ટ્રગલ કર્યું છે ને એની વાત જ જવા દે. મારે એવું હતું કે હું નાઇટ શિફ્ટ કરતો હતો ને ત્યાં કારણે રાતના 11 વાગે મારી ડ્યુટી હોય બરાબર, કામ કરવા હોટલે જવાનું હોય નોકરી એમ, અને પછી દિવસે હોઈને જાવું ને ત્યાં, પહેલાં ત્યાં ઇન્ટરવ્યૂ આપે, ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થઈ ગયો, પછી મને એ લોકો મને બોલાવે કે ભાઈ કે આજે મુંબઈ આવી જાઓ, આજે ઇન્ટરવ્યૂ છે તમારું, કાલે સવારે 9 વાગે આવી જાઓ. પછી હું તો હોઈ ગયો એ દિવસે નોકરી થાય, પછી સાંજે સાંજનો મેસેજ આવે કે આ રીતનો છે આવી જાય, કાલે સવારમાં ઇન્ટરવ્યૂ છે 9 વાગે.
તો હું પછી મારો જે મેન સાહેબ હોય ને એને ફોન કરીને ગોળી ઉપાતો કે ભાઈ મને હવે પેટમાં દુખાવા માંડ્યું છે અને માથું દુખે છે ને અવાજ છે નહીં ભાઈ. તો પછી એ લોકોને ભાઈ બધું સાંભળવું પડે ભાઈ, તો પહેલાં કહેવાય નામ ને તેમ નહીં, બધી બહુ માથાકૂટ થાય ભાઈ. પછી હું છે ને જાગીને 9 વાગે જાગીને જો મેસેજ જો ને એવું મોઢું ધોઈને ખાધું ન ખાધું, ખાતો નહોતો તો લગભગ એ બધું ટ્રેનમાં જે કાંઈ મળે એ જ ખાતો હતો એવું ભાઈ કહેવું છે. અને ત્યાં જાઓ એટલે કાંઈ રિઝર્વેશન હોય ને એટલે કાંઈ સીટ તો કાંઈ મળવાની છે નહીં. અને તમને ખબર જ છે ભાઈ, જ્યાં મુંબઈથી તમે કદાચ જનરલના ડબ્બામાં ટ્રાવેલ કર્યું છે તો તમને ખબર છે ભાઈ ભગવાન ભાળી જાય. એવી રીતે મેં અમદાવાદથી મુંબઈ 7 થી 8 વખત હું ગયો જનરલના ડબ્બામાં. અને ભાઈ ઇન્ટરવ્યુ દેવા જતો હતો ને ત્યારે ભાઈ મને તો ભાઈ અહીંથી જતો તો ત્યાં જઈને ઊભા ઊભા જ જવાનું ભાઈ, દરવાજામાં જ ઊભો રહ્યો છું હું. હવે તમે વિચાર કરો 8 થી 9 કલાક હું ઊભા ઊભા જ ગયો છું, કારણ કે ભાઈ એ લોકો કાંઈ ન કે ખાલી એમ કે કાલે ઇન્ટરવ્યૂ છે, કાલે 9 વાગે આવી જજો તમે ઓફિસે. તો ભાઈ આપણે તો જવું પડે ને, કારણ કે ભાઈ આપણે ભૂખ હતી આપણને ભાઈ નોકરી વિદેશમાં કરવાની, સારા એવા પગાર આવવાની, તો ભાઈ એ આપણે જ કરવું પડે ને સ્ટ્રગલ એમ. તો પછી જતો હતો હું પછી ટ્રેનના ડબ્બામાં ઊભા ઊભા હું ભાઈ શું કરતો હતો, હું પાકું કરતો કે ભાઈ ઇન્ટરવ્યૂમાં કેવા કેવા પ્રશ્ન પૂછે, ઇંગ્લિશનો જો આનું જવાબ આ રીતે દેવો, આનું આ પૂછશે આનો આ જવાબ દેવો, બસ હું ટ્રેનના ઊભા ઊભા હું ડબ્બામાં આવી રીતે હું કરતો હતો ભાઈ, કે ભાઈ આવો પ્રશ્ન પૂછે આ પ્રશ્ન આનો જવાબ આ દેવાનો, બધું એક્સપિરિયન્સ નોલેજ જે કાંઈ હોય ને બધું હું ટ્રેનના ડબ્બામાં ઊભો ઊભો હું ત્યાં જઈને પાકું કરી લેતો. પછી ત્યાં જઈને તો ભાઈ ઊભા ઊભા થાકી ગયા હોય, ત્યાં જઈને ઓફિસ ન ખુલી હોય તો ત્યાં જઈને સામે જઈને ત્યાં કને બહાર દાદરે હું બેઠો હતો કલાક કલાક 2-2 કલાક ત્યાં જે મુંબઈ મરીન ડ્રાઈવ છે ને ત્યાં હું 2-2 કલાક બેહું ભાઈ. આખો દિવસ પહેલી વાર મુંબઈ મેં જોયું ભાઈ, ભાઈ એવું છે એ છે ને કે ભાઈ મુંબઈ છે ને બધાના સપના પૂરા કરે છે. આ મને એમ છે સાચી વાત છે ભાઈ, આ મુંબઈ બધાના સપના પૂરા કરે છે. મારી સ્ટાર્ટિંગ મુંબઈથી ના થઈ હતી, મુંબઈ જ મારું સપનું પૂરું કર્યું છું. પછી ત્યાંથી મેં 3 રાઉન્ડ ઇન્ટરવ્યૂ એ લોકો લીધા હતા, ઇન્ટરવ્યૂ તો એટલા બધા લીધા હતા સારું. મેં તો પહેલું પાકું મેં એટલું કર્યું હતું ને કે એની વાત થયો, મને ખબર હતી મારા ઓલા ઉપર કે મારું લગભગ 350 જણા હું જે પોસ્ટમાં કામ કરવા ગયો હતો ને નોકરી કરવા ગયો હતો ને વિદેશમાં ક્રુઝ લાઇનમાં, એમાં 350 થી 400 રિઝ્યુમેમાંથી મારું રિઝ્યુમે સિલેક્ટ કર્યું હતું એ લોકોએ. એમાં 350 જણા થયા હતા બરાબર. પછી 350 જણાએ ઇન્ટરવ્યૂ આપ્યા, એમાંથી પહેલા રાઉન્ડમાં 200-250 ખડી ગયા બરાબર. પછી બીજા રાઉન્ડમાં 50-60 વધ્યા. પછી ત્રીજા રાઉન્ડમાં હું એક જ વધ્યો પોતે ભાઈ, ખબર ને ભગવાનની દયા હોય કે હું હોય માતાજીને હોય એવું છે ભાઈ. પછી એમાં સિલેક્ટ થઈ ગયો હું, ત્રીજા રાઉન્ડમાં સિલેક્ટ થઈ ગયો. પછી મને એ લોકોએ ઓફર લેટર આપ્યો, ઓફર લેટરમાં મારો પગાર હતો કંઈક $900 કરીને હતો અને મારું જોઈનિંગ હતું ઇટાલીથી ઇટલી વેનિસ સિટી છે ને ઇટાલીમાં જે વેનિસ કરીને સિટી છે એમાંથી ત્યાંથી મારું જોઈનિંગ હતું. પછી થઈ ગયું મને ઓફર એસેપ્ટ કરી $950 એટલે 8-9 72,000 જેવો 60-70,000 એ ટાઈમે તો ડોલરનો ભાવ છે ને 2019 કંઈક 67 એવો કંઈક હતો, 67 થી 70,000 રૂપિયા જેવો હતો $1 ભાવ અમેરિકન ડોલરનો, એટલો મને પગાર આપ્યો હતો. પછી હું તો ભાઈ એટલો પહેલો પગાર તો ભાઈ મજા આવી ગઈ ભાઈ, એમ થઈ ગયું ભાઈ આ બધો સ્ટ્રગલનો જે કાંઈ મેં દોડા દોડી કરી સ્ટ્રગલ કર્યું જે કાંઈ માથાકૂટ કરી છે ને ભાઈ આ હવે રંગ લાવી મારી, અહીંથી ચાલુ થાય મારો અપગ્રેડ કે ને કે ભાઈ ઉડવાનો સમય, એ મારો સમય હવે ચાલુ થયો એમ. તો પછી એના પછી મેં એને કીધું કે આ ટ્રેનિંગ આ છે કોર્સ કરી લો, કારણ કે ક્રુઝ લાઇન જોઈન કરવા માટે એક SCCW કરીને કોર્સ કરવો પડે, એ કોર્સ કર્યો મેં. એ કોર્સ તો મેં ક્યારે કરો, કારણ કે કંપનીમાં કામ કરો તો એ લોકો કંઈક વેકેશન આપે 1 મહિનાનું પેઇડ વેકેશન આપે, તો એ લોકો વેકેશનના ટાઈમમાં હું ઘરે ન ગયો. પછી મેં એક કોર્સ કર્યો, ઇન્ટરવ્યૂ દીધા, જે કંઈ મને અઠવાડિયામાં રજા મળતી ને એક રજા, તો હું એક રજાનો આ રીતે ઉપયોગ કરતો હતો, કારણ કે ઇન્ટરવ્યૂ દેવામાં અને બધું આ સર્ટિફિકેટ ના ત્યાં બધું ભેગું કરવામાં જ તે મારે જતો. પછી ફાઇનલી મેં રિઝાઇન મૂક્યું, હોટલમાં રિઝાઇન મૂક્યું. ને વિચાર કરો હોટલમાં રિઝાઇન મૂક્યું, હું ઘરે તો ગયો જ નથી, ઘરે ખાલી રિઝાઇન મારું કંઈક 15 જૂન મારે હોટલમાં રિઝાઇન કરું કમ્પ્લીટ કરો પીરિયડ, અને પછી જાતે હું ઘરે ગયો. ઘરે ખાલી હું 2 જ દિવસ રહ્યો છું. લગભગ મેં 5-6 વર્ષથી મેં હરખું ઘર જોયું જ નથી. સારું કર્યું થેન્ક્સ ટુ ધ કોરોના, જેને મને થોડો ઘરે બેસવાનો ટાઈમ આપ્યો, 4 થી 5 મહિના જેટલો ઘરે બેસવાનો ટાઈમ આપ્યો કોરોનાએ. એ પછી ત્યારે મેં પછી હું ખાલી હોટલેથી અમદાવાદ હું રહેતો હતો ત્યાંથી 2 દિવસ ઘરે ગયો છું, ખાલી 2 જ દિવસનો મેં ગેપ મૂક્યો છે. 2 દિવસ મેં થયું 2 દિવસ ઘરે રહી લો, નકર ઘરે રહેવા નહીં મળે. દોડા દોડીમાં સાંજને 9-9 વાગે ઘરે ગયો, એવી રીતે એવું ગયો હતો મેં બસમાં ભીડમાં ઉભા ઉભા. એવું છે ભાઈ બહુ સ્ટ્રગલ કર્યું છે ભાઈ.
પછી ત્યાંથી બે દિવસ હું ઘરે રહ્યો, પછી ત્યાંથી બે દિવસ પછી સીધો મુંબઈ આવી ગયો. મુંબઈ તો એમાં એવું થયું ભાઈ, બહુ માથાકૂટ થઈ છે મુંબઈ પહોંચવા માટે, તો ટ્રેન ચુકાઈ ગઈ ને બસમાં ગયો ને આમ તે નામ બહુ માથાકૂટ કરી મેં. ત્યાંથી મુંબઈ ગયો, મુંબઈથી ફ્લાઇટ લેવા નથી. હવે વિચાર કરો, જે માણસને હરખી ટ્રેનની ટિકિટ લેતા નહોતું આવડતું, એ ભાઈ ફ્લાઇટની મુસાફરી કઈ રીતે કરે, મેં કઈ રીતે ફ્લાઇટ ટ્રાવેલ કરું, મને કાંઈ જ આઈડિયા નહોતો કે ભાઈ ફ્લાઇટમાં કઈ રીતે બેસવું, કઈ રીતે ચેકિંગ કરવું, ઇમિગ્રેશન કઈ રીતે કરવું, ઇમિગ્રેશન ઇન્ટરવ્યૂ કઈ રીતે પાસ કરું, શું શું પ્રશ્નોના આન્સર, શું શું પ્રશ્નોના જવાબ દઈશ, કાંઈ એટલે કાંઈ ખબર નહોતી. હું ભાઈ એ જ તમારી જેવો જ હું હતો કે ભાઈ ઇંગ્લિશમાં કહું કેમ કે ને, આ ટેલ મી સમથિંગ અબાઉટ યોર સેલ્ફ, તો હું ભાઈ આવી રીતે આમ બેઠા, બસ હું આવી રીતે જ કરતો હતો ભાઈ, કાંઈ નહોતું, બધું માથે જ જતું હતું એવું હતું. જેમ તેમ કરીને હું કહેવાય પેલું લઠા લેતા બધું એક્સપિરિયન્સ કરતા ઠેસ લાગે. એવું કંઈક કેવું કહે છે ને કે ભાઈ ઠેસ લાગે ને ત્યારે જ માણસને શું કે અનુભવ આવે એમ, જ્યારે ફેલ થાય ને ત્યારે માણસને સક્સેસનું એક ઓલું મળી જાય એમ કહે છે બધા, બરાબર. જ્યારે મારી પહેલી ફ્લાઇટ ટિકિટ મને એ લોકોએ આપી હતી મુંબઈથી કુવૈતની આપી હતી. હવે ત્યાંથી પ્લેન બદલવાનું હતું. હવે મને યાર કુવૈતમાં જઈને શું કોને શું જવાબ દઉં, શું પૂછ્યું કોઈને, એવું મને કાંઈ નહોતું આવડતું. જો કે તેમ કરીને ગમે તેમ કરીને આડોળો કોકને પૂછતા હું ફ્લાઇટે બદલી. ત્યાંથી કુવૈતથી પછી મેં લીધી હતી ઇટાલિયનની ફ્લાઇટ બદલી હતી એમ. પછી ત્યાં પહોંચ્યો ને હવે એ તો એનું ઇટાલિયનનું ઇંગ્લિશ તો ભાઈ એવું ખતરનાક હતું કે ભાઈ હું પૂછે નહીં, મને જ નથી ખબર હતી. હું તો બસ હા ઓકે હવે આમ બસ એમ જ કરતો, બીજું કાંઈ નહોતું આવડતું. એ લોકો ઇમિગ્રેશનમાં શું પ્રશ્ન પૂછ્યા ને મને બધું માથે ટ્યું. હું કીધું નહીં, મને કાંઈ એક શબ્દ મને ન સમજાણો, પણ જો કે મારે ડોક્યુમેન્ટને એમ બધું રેડી હતું ને એટલે પછી મળી ગયું બરાબર. પછી ત્યાં મારો બે દિવસનો સ્ટે હતો, જે હું ક્રુઝમાં કામ કરવા ગયો હતો કંપનીમાં રોયલ કેરેબિયનમાં, એ લોકોએ મને બે દિવસનો હોટલમાં સ્ટે આપ્યો હતો કે પછી ત્યાંથી અમે તમને લેવા આવશું. કારણ કે અમારું શિપ જ્યાંથી મેં જોઈનિંગ કરવાનું હતું ને ત્યાં એટલે 70-80 કિલોમીટર જેવું દૂર હતું એમ. પછી બે દિવસ મને બહાર નીકળ્યો, બહારથી મને ખબર નહીં ભાઈ હોટલે કઈ રીતે જવું એમ. ટેક્સીના કેટલા બધા પૈસા હું મારી પાસે યુરોસ તો હતા નહીં, ડોલરે હતા નહીં, કાંઈ નહોતું મારી પાસે. ઇન્ડિયન કરન્સી હતી કાંઈ તો 2-3 હજાર રૂપિયા લઈને ગયો હતો, બસ એટલા જ હતા. પછી ત્યાંથી ગયો, પછી મેં એક ત્યાંથી એક ઇન્ડિયન મને એક ઇન્ડિયન ભાઈ મળી ગયો. મને ઇન્ડિયન તો લગભગ આપણે બધા ખૂણામાં મળી જ જાય. મેં કીધું ભાઈ મને કાંઈ ખબર નથી યાર, તમે થોડીક મને મદદ કરજો, ઠેલો મારે ક્યાંથી લેવા, મારો લગેજ ક્યાંથી કલેક્ટ કરવાનો, ઠેલો આવેલો ફરક હોય ને પટ્ટા ઉપર એ ક્યાંથી લેવાનો, મારો મને ક્યાંથી મળશે ને, ઇમિગ્રેશનમાં શું પૂછીશ ને એ બધું. જોકે મને એક ઇન્ડિયન ભાઈ મળી ગયો એટલે મને એને બહુ સપોર્ટ કર્યો. પછી બહાર આવી ગયો, પછી એને મને ઇન્ટરનેટ એપ, જોકે ઇન્ટરનેટ એરપોર્ટમાં હતું પણ મને કનેક્ટ કરી દીધું, કહ્યું કાંઈ આવડતું નહોતું. પછી ભાઈએ મને ઇન્ટરનેટ આપ્યો, ફોન કરવા દીધો. ફોન મેં મારી કંપનીમાં યુએસ, જે અમેરિકાની મારી કંપની છે ને, અમેરિકન કંપની છે, હું કામ કરું એ રોયલ કેરેબિયનમાં કામ કરતો ત્યારે, એમાં મેં ફોન કર્યો. પછી એ ભાઈએ વાત કરી કે ભાઈ આનું આ છે, અહીંથી અહીંયા ઇટાલીમાં પેરિસમાં ઉતરો છે, અહીંયા એરપોર્ટમાં, રોમ એરપોર્ટમાં, ઇટાલીથી રોમ એરપોર્ટ છે ને, ત્યાંથી હોય ત્યાં ઉતરો તો હું રોમ. તો એ ભાઈને હવે શું કરવાનું છે, ક્યાંથી ક્યાં છે, ક્યાં જવું. પછી એ લોકોએ ફોનમાં જવાબ દીધો કે ભાઈ ત્યાં એક શટલ બસ આવશે કાં ટેક્સી આવશે, એને આ હિલ્ટનનું એડ્રેસ આપો, હિલ્ટન હોટલમાં. પછી એને એડ્રેસ મને, પછી ભાઈ કીધું કે ભાઈ જો ઓલી બસ આવે ને એ તને સીધી હોટલ ઉતારશે, પહેલું બીજું ને ત્રીજું ચોથું છે ને તો ઉતરી જાય. મેં કીધું વાંધો નહીં, હું ગયો ત્યાં ગયો, ચેલું બીજું ગણતો હતો ભાઈ, કહ્યું પહેલું બીજું ત્રીજું ચોથું, બધા ભૂરિયા દેખાય જ્યાં જુઓ ને, ભૂરિયા પૂતળા દેખાતા આવે ને એવા ભાઈ. હું ખબર, મને એ જ નથી ખબર ભાઈ હું કઈ દુનિયામાં હું આવી ગયો, આમ ઇન્ડિયા ક્યાં અને આ ક્યાં, ખબર છે ભાઈ આપણા લોકો કેટલું, આપણું કેવું ભાઈ, હું વાડીમાં રહેતો માણસ એ કે કપા ગઈ તો કપાસે શોખતો માણસ આ અહીંયા આવી જાય ભાઈ, બધી બાજુ ભૂરિયા, મસ્ત ફર્નિચર ભાઈ, એ લોકોના રસ્તા, એ લોકોનું જે ઇન્ટિરિયર ડિઝાઇન છે, કહો ને આમ કહો ને રોડ ઉપર આમ કાગળી દેખાય એવી રીતની, એવી ભાઈ પહેલી વાર કહો ને મને એમ થયું ભાઈ આવું અલગ જ દુનિયામાં આવી ગયો ભાઈ, કાંઈ ખબર પડે નહીં એવું હતું. ત્યાંથી ગયો બે દિવસ હોટલ રોકાણો, પછી એ લોકોએ એનો જે રિસીવર હતો એને મને મોકલો, એટલે એ ફોર વ્હીલર મને એકલાને લેવા આવ્યો. 70 કિલોમીટર મને સીધા જે મારું જ્યાં ક્રુઝનું ટર્મિનલ હતું ને ત્યાં મૂકી ગયો. પછી ત્યાંથી મેં ક્રુઝ જોઈન કર્યું, ત્યાંથી મેં ક્રુઝમાં લગભગ આઈ હેવ ટ્રાવેલ મોર દેન 23 કન્ટ્રીઝ, મેં 23 ટોટલ દેશ હું ફર્યો લગભગ, ગણો તો યુરોપ લગભગ બધું ફરી લીધું, યુકે બાજુ વતન ગયો હતો, ઇટાલી, વેનિસ, ગ્રીસ, એથેન્સ, મિકોનસ, ક્રોએશિયા,
સિસિલી, રોમ, એ બધા બધું ફરી લીધું, ઘણું ખરું યુરોપમાં આવી લીધું. પછી મિડલ ઇસ્ટમાં દુબઈ, દુબઈમાં કેટલું ફેરો, દુબઈમાં ઘણું ફેરો ભાઈ. દુબઈમાં અમારે 4-4 દિવસ અમારે શિપ ઉભું રહેતું હતું. પછી મજા આવી ગઈ ભાઈ, કામ પૂરું કરીને પછી અમે આખું દુબઈ ફરવા આવ્યું. દુબઈની એક એક શેરીઓ લગભગ મને ખબર જ છે, ગોલ્ડ સુક ને ગુજકા ને બધું, મેં બધું જોયું ભાઈ. બહુ મજા આવી ગઈ દુબઈમાં ફરવા. કુવૈત જોયું, પછી કતારમાં ઊભું રહ્યું હતું, અબુધાબી ઊભી રહી હતી, પછી પાછું શ્રીલંકા જોયું, થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપોર, એ બધું મેં જોઈ લીધું ભાઈ. બધું ફ્રીમાં હું ગમો રખડ્યો છું, કાંઈ મેં એક રૂપિયો આપ્યો નથી. બધું અમારે છે ને ગેસ્ટની હારે અમારે એટલું અમને કંપનીએ ફેસિલિટી આપી ને કે ગેસ્ટની સાથે તમે તમે બહાર જઈ શકો એમ. તો અમે ગેસ્ટની હારોહાર બસમાં બેસીને ફરવા નીકળી જતા. ઘણા દેશ ફેરવો, બધા ભૂરિયા, કાળિયા, પીળિયા જે કહો ને બધા માણસો મેં જોયા એમ. ત્યાંથી પછી કોરોના આવ્યો, ત્યાંથી વેકેશનમાં ઘરે આવ્યો. તો બરાબર 2020માં ઘરે આવ્યો. પછી ત્યાંથી કોરોના આવી ગયો. કોરોના આવી ગયો પછી શિપ જોઈન ન કર્યું. 1-2-3-4-5 મહિના 2 વર્ષ તો એ બધું બંધ જ રહ્યું વિદેશમાં જવાનું. કાંઈ કોઈ જઈએ કે કાંઈ જઈએ કાંઈ જ નહીં. હું તો મને જોયું કે હવે શું કરવું, હાવ ફસાઈ ગયો હતો એમ. હવે પછી એમ થયું કે હવે ભાઈ આ દુનિયા પૂરી થઈ ગઈ એવું થઈ ગયું હતું. માસ 4-5 મહિના ઘરે બેઠો. પછી ત્યાંથી અમદાવાદની એક રેસ્ટોરન્ટ છે ત્યાં મેં નોકરી કરી. હવે કોરોનામાં તો બહુ મુશ્કેલ રહી નોકરી કરવાનું, અને ત્યાં અમે મને 18-19 હજાર રૂપિયા મળી જતા હતા, અને રહેવાનું આપતા હતા, ખાવા પીવાનું આપતા હતા, બધું ત્યાં આપતા હતા. એટલે લગભગ 19-20 હજાર રૂપિયા જે કહે છે ને બધા વધતા હતા મારે પૈસા. એટલે ત્યાં અમે 1-2 વર્ષ જેવું કામ કર્યું. ત્યાંથી પછી મને એમ થયું ભાઈ હવે બધું વિદેશમાં બધા કમ ખુલવા મળી ગયું, બધી વેકન્સીઓ આવવા મળી ગઈ. પછી મને તું ક્રુઝમાં તો હવે જવું નથી એમ, કારણ કે ત્યાં કંઈ જવાનું કામ ને આ બહુ હતું, એટલે એવું હતું કામ અહીંયા વધારે હતું એમ. અને મજા ક્રુઝ શિપમાં બહુ મજા નથી આવતી. પછી ત્યાંથી મેં કુવૈતમાં મને એક મારા જે યશ સર કરીને છે ને એ મારા સિનિયર પોઝિશનમાં હતા, એ પહેલાં ત્યાં કામ કરતા હતા. પછી ત્યાંથી ગમે એમ કોન્ટેક્ટ થયો આમ તેમ થઈને, પછી મને ત્યાં કુવૈતમાં જોબ મળી. બરાબર જુમેરા હોટલમાં મેં કામ કર્યું કુવૈતમાં 2 વર્ષ મેં કાઢ્યા. સારો વર્ષ હોય, સેલરી સારી મળી જતી હતી, 60-70 જેવી મળી જતી હતી. તો પછી ત્યાં 2 વર્ષ ત્યાં કામ કર્યું. પછી ત્યાંથી 2 વર્ષ પૂરા કરીને પછી આવી ગયો હવે અહીંયા ડાયરેક્ટ ઓમનમાં. ઓમનમાં જોબ મળી ગઈ. તો અહીં કણે હવે 5-6-7 મહિના જેવું થયું અહીંયા. પણ અહીંયા તો હું સિનિયર પોઝિશન ઉપર આવ્યો છું, ત્યાં તો હું જુનિયર પોઝિશન ઉપર, પણ અહીંયા હું સિનિયર પોઝિશન ઉપર આવ્યો છું. એટલે મને સારી એવી ફેસિલિટી મળે છે, પછી સેલરી સારી મળે છે. સેલરી ઓલરેડી મેં કહી દીધું, તમે નવ દીધું, તો પાછળ ચોથો ગુડી જોઈ લીધું. તો એવું છે. તો અહીં સુધીનો મારો સફર અહીંયા છે. તો બધાને રામ રામ સીતારામ બધાને. તો તમને કેવો લાગ્યો, જો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરજો. અને જો તમને છે ને હું અહીં કઈ રીતે કહું, તમારે કોઈ નાના છોકરો હોય એ લોકોને એનો ટાઈમ બગાડે નહીં ને, એના માટે આ એક વિડીયો એને શેર કરજો કે ભાઈ જો તું કે ભાઈ જો આ વાડીમાં કામ કરતો માણસ જો વિદેશમાં જઈને આટલો બધો સારો પગાર, સારી ફેસિલિટી બધું મળતું હોય, તો ભાઈ તમે તમારા છોકરા તો આપણે કરીએ એક બી એમ સમજ્યા. 10-12 માં થોડુંક ધ્યાન દો ને તો આપણે કરીએ એક બી. જો માણસ મનથી ધારે ને તો કાંઈ પણ ઇમ્પોસિબલ નથી, બધી વસ્તુ થઈ જ જાય એમ. બરાબર, આ કોઈ કાંઈ મારા નસીબના કે ભાઈ મારા લકના ખેલ નથી ભાઈ. આ કોઈ મને લખું નથી, આ મારી મહેનતનું ફળ કયો ને તો ઈ જ છે ભાઈ. આ મેં સ્ટ્રગલ કર્યું, એ આ બધું કર્યું એનું અત્યારે ફળ હવે મળશે મને એમ ચાલુ થઈ ગયું. બરાબર, એવું છે. તો બધાને રામ નામ સીતારામ. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર એક લાઇક અને એક સબસ્ક્રાઇબ. તમને સારું લાગે તો સબસ્ક્રાઇબ કરજો, બાકી એક લાઇક કરજો પ્લીઝ મારી મહેનતને કારણે. ધન્યવાદ અને બધાને રામ રામ, બાય.